મેં સાંભળ્યું છે કે જપ કરતી વખતે જપ માત્ર માનસિક થવો જોઈએ અવાજ ન આવવો જોઈએ હોઠ પણ ન હલવા જોઈએ એટલું જ મોંમાં જીભ પણ ન હલવી જોઈએ શું એ સાચું છે એનું કારણ શું છે તો ત્રણ પ્રકારના જપની વાત આપણા શાસ્ત્રમાં કહ્યું છે એક છે વાચિક જપ વાચિક જપ એટલે જેમ આપણે બોલીએ છીએ એવી રીતે મોઢેથી નામ બોલવાનું ઓમ રામચંદ્ર એનામાં આપણે બોલીએ છીએ ને જે કોઈ શબ્દ આપણે જે કોઈ મંત્ર બોલીએ એમ એવી રીતે બોલીએ કે આપણને પણ સંભળાય બીજાને પણ સંભળાય બીજાનું નામ છે ઉપાંશુ ઉપાંશુ છે જેમાં ફક્ત હોઠ ફફડે બીજું કોઈ સાંભળી ન શકે તમે સાંભળી શકો બહુ જ ધીરેથી બોલવાનું એમાં તો હોઠ જ ફફડે એ છે ઉપાંશુ અને ત્રીજું છે માનસિક જપ માનસિક જપને શ્રેષ્ઠ જપ ગણવામાં આવે છે રામકૃષ્ણ મઠ મિશનની જે પરંપરા છે એમાં જ્યારે જે લોકોએ દીક્ષા લીધી હશે જે લોકોએ મંત્ર દીક્ષા લીધી છે એ લોકો જાણે છે કે જ્યારે મંત્ર દીક્ષા લે છે ત્યારે ગુરુ એમને બતાવે છે કે તમારે જે જપ તમને મંત્ર આપ્યો છે એ માનસિક રીતે જપ કરવાનો છે હોઠ પણ ન ફફડવા જોઈએ બીજો કોઈ જાણી પણ ન શકે તમારો મંત્ર બીજો કોઈ ન સાંભળી શકે તમે પણ પોતે પોતે પણ ન સાંભળી શકો હોઠ પણ ન ફફડવા જોઈએ આ શ્રેષ્ઠ મંત્ર ગણાય છે માનસિક મંત્ર એટલા માટે શ્રેષ્ઠ ગણાય છે પહેલી વાત કે માનસિક મંત્ર જ્યારે કરીએ છીએ ત્યારે એના માટે પૂરી એકાગ્રતાની આવશ્યકતા હોય છે માનસિક જપ એમને ન થઈ શકે તમારે મનની એકાગ્રતા હોય તો જ તમે માનસિક જપ કરી શકો એવું બની શકે કે તમે મોઢેથી કાંઈ બોલતા હો અને અંદરમાં કાંઈ વિચારતા હો બની શકે પણ માનસિક જપ કરતી વખતે પોતાના મન મનને કેન્દ્રિત કરવું પડે જે તમે જપ કરી રહ્યા છો એટલે પોતાને મળે એની ક્વોલિટી ઘણી સારી એટલે એકાગ્રતા એમાં વધારે આવે છે બીજું કે જે મંત્રો આપવામાં આવે છે એ મંત્રો બધાએ એ શક્તિથી ભરપૂર હોય છે અને એ આધ્યાત્મિક શક્તિથી ભરપૂર મંત્રો જો બીજા કોઈ જાણી લે અથવા કોઈ સાંભળી લે તો એની શક્તિ ઓછી થઈ જાય છે દે આર સેક્રેટ એન્ડ દેટ ઇઝ વેય દે આર સિક્રેટ સિક્રેટ શા માટે ગુપ્ત રાખવાની વાત શા માટે છે એટલા માટે કે એની ગુપ્તતા જળવાશે તો જ એની આમન્ય જળવાશે જેમ કે તમારી પાસે કોઈ બહુ સર સારો કોઈ કિંમતી હીરો હોય એ કિંમતી હીરો તમે શું કરો છુપાવીને રાખો કોઈની નજર ન લાગે કોઈની નજર લાગે ને કોઈ ઉપાડી ગયો હીરો તો પતી ગયો એટલે બહુ સંભાળીને તમે કોઈ જોઈ ન જાય એવી રીતે તમે રાખો કાઢતી વખતે ને રાખતી વખતે બહુ ચારે તરફ જોઈ લો ભાઈ કોઈ છે તો નહીં કોઈ જો આ હીરો જોઈ જાય તો એ કિંમતી હીરો પછી કોઈ વાર ચોરી કરવાની પણ શક્યતા રહે છે કોઈની નજર લાગવાની પણ શક્યતા રહે છે એટલે જેમ એ કિંમતી હીરાને આપણે ખૂબ સાચવીને ગુપ્તતાથી રાખીએ છીએ એમ આ જે મંત્ર છે એ તો વધારે કિંમતી છે એનાથી વધારે કિંમતી કોઈ છે જ નહીં પાયોજી મેને રામ રતન ધન પાયો વસ્તુ અમોલક દી મેરે સતગુરુ કૃપા કર અપનાયો આ તો રામ રતન ધન છે આ રતન જે છે એની તો કોઈ કિંમત જ નથી એ અમૂલ્ય છે એની કોઈ કિંમત ના આંકી શકે એ વાત અલગ છે કે આપણે નવસેર રીંગણા આંકીએ છીએ એની કિંમત એ વાર્તા યાદ છે ને જે મંત્ર દીક્ષા જ્યારે લેવામાં આવે છે ત્યારે મંત્ર જ્યારે મળે છે શિષ્ય ત્યારે ગુરુ કહે છે દિલામ તોર એખોન મંતોર મંતોર મંત્ર ને મંતોર દિલામ મોય મંતોર એખોન મંતોર મંતોર એટલે હવે તમારું મન તમને શું આપ્યું મંતોર એટલે મંત્ર આપી દીધો મંત્ર આપી દીધો હવે મેં તમને મંત્ર આપી દીધો વાર મંતોર હવે તારો મંત્ર છે તું કેટલું એને સાચવીશ એનો કેટલો ઉપયોગ કરીશ તું એનો કેટલો એમાંથી ઉપયોગ મેળવીશ એ તારા ઉપર છે તારા પુરુષાર્થ ઉપર છે એક યુવકની મંત્ર દીક્ષા થઈ ત્યારે એણે એક સિનિયર સ્વામીજીને પત્ર લખ્યો કે સ્વામીજી આવી રીતે મારી મંત્ર દીક્ષા થઈ ગઈ તો એ સ્વામીજીએ એને બહુ સરસ એનો ઉત્તર આપ્યો ઇનિશિએશન એને અંગ્રેજીમાં ઇનિશિએશન કહેવાય છે કારણ ઇનિશિએશન એટલે કે શરૂઆતને ઇનિશિએટ કરવાનું કહેવાય એટલે મંત્ર દીક્ષા એટલે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની શરૂઆત એટલે અંગ્રેજીમાં એને મંત્ર દીક્ષા નથી કહેતા એનું નામ છે ઇનિશિયેશન એટલે એણે એમ લખ્યું હતું કે મારું ઇનિશિએશન થવાનું છે તો મને આપના આશીર્વાદ મોકલાવો ત્યારે એમણે શું કહ્યું ઇનિશિએશન ક્વેશ્ચન માર્ક ઓપનિંગ અ બેંક એકાઉન્ટ ક્વેશ્ચન માર્ક સો નાવ યુ હેવ ધ ચેક બુક વિથ યુ યુ કેન ડ્રો એની અમાઉન્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી ફ્રોમ શ્રી રામકૃષ્ણ બેંક બટ બિફોર યુ બિગિન ટુ વિથડ્રો ડિપોઝિટ ફેથ ડિપોઝિટ લવ ડિપોઝિટ પાવર તો ઇનિશિએશન ઇનિશિએશન ક્વેશ્ચન માર્ક ઓપનિંગ કે બેંક એકાઉન્ટ એટલે કે તમે બેંક એકાઉન્ટ ખોલી રહ્યા છો નાવ યુ કેન ડ્રો એની એમાઉન્ટ ઓફ સ્પિરિચ્યુઅલિટીઝ ફ્રોમ શ્રી રામકૃષ્ણ બેંક રામકૃષ્ણ દેવની બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવી દીધું હવે તમે ગમે એટલા આધ્યાત્મિકતાનો ખજાનો એમાંથી વિડ્રો કરી શકશો પણ પહેલાં તમારા એકાઉન્ટમાં થોડું જમા કરાવો પછી તમે જેટલું ચાહે એટલું વિડ્રો કરી શકશો શું જમા કરાવવાનું ભક્તિ શ્રદ્ધા જેટલું મંત્ર જાપ કરશો આ બધું તમારા એકાઉન્ટમાં જમા થશે ગમે ત્યારે ક્રાઇસિસ આવશે તમારા જીવનમાં કોઈ કટોકટી આવી ગઈ તમે કેટલું બેંક એકાઉન્ટ તમારું હશે એ પ્રમાણે તમને ફટાફટ તમે વિડ્રો કરી શકશો ત્યારે તમારું પોતાનું એકાઉન્ટ છે એકાઉન્ટ તો થઈ ગયું બેંક એકાઉન્ટ ખુલી ગયું પણ પાછળથી જો તમારે કોઈ પણ એમાઉન્ટ વિડ્રો કરવું હોય અત્યારે થોડું ડિપોઝિટ શરૂ કરી દો જે મંત્ર તમને મળ્યો છે એ મંત્રનો જેટલો તમે જાપ કરશો એ બધું ડિપોઝિટ થતું જશે અને ભવિષ્યમાં તમને કામ લાગશે તો આ ડિપોઝિટ છે અને આ મંત્રની જે કિંમત એ આપણે સમજતા નથી મુખ્ય વાત એ જ છે સા મંત્ર દીક્ષા તો લઈ લીધી પણ મંત્ર દીક્ષાથી પછી કોઈ કોઈને ફાયદો થાય છે કોઈ નથી થતો કેમ કારણ કે એ જે મંત્ર મળ્યો એની કિંમત આપણે પોતપોતાની રીતે કરીએ છીએ પોતપોતાની રીતે એક માણસે પેદા નોકરને કીધું ભાઈ આ જે હીરો છે જા બજારમાં જઈને એનો મોલ કર્યા વેચવાનો નથી માત્ર કિંમત પૂછીને આવજે અને પેલો નોકર ગયો સૌથી પહેલાં ગયો શાકભાજીવાળા પાસે ભાઈ આ જો તો આ મારે વેચવાનું છે કેટલા આપીશ તો બહુ સરસ ચમકે છે સરસ પથ્થર છે ઓ તો હું સે રીંગણા આપું કે ભાઈ થોડુંક તો વધારે બોલ તમને ખબર છે રીંગણાનો ભાવ સે રીંગણા મેં બહુ વધારે બોલી દીધા એક રીંગણું મોટું વધારે નહીં મળે દેવું હોય તો દો નહીં તો જાઓ એ પાછો આવતો રહ્યો કે ભાઈ આ શાકભાજીવાળે કે નવું શહેર રીંગણાની વાત કરે છે કાંઈ નહીં હવે કપડાંના વેપારી પાસે જા કપડાંના વેપારી પાસે ગયો કે નવ મીટર કપડું આપું થોડું તો વધારે બોલો એ નવું મીટર કપડું કપડાંનો ભાવ તને ખબર છે મેં તો વધારે બોલી દીધું એનાથી વધારે કાંઈ નહીં મળે પાછો આવી ગયો આ નવ મીટર કપડું આપે છે સોના ચાંદીવાળા પાસે જાઓ સોના ચાંદી કહે નવ તોલા સોનું આપું એ કાંઈક તો વધારે બોલો એલા સોનાનો ભાવ ખબર છે પછી વાત કર સોનાનો ભાવ ખબર છે તને નવ તોલા સોના મેં કહી દીધું એનાથી વધારે કાંઈ નહીં મળે પાછો આવ્યો કે જા કે હવે હીરાના વેપારી પાસે જા હીરાના વેપારી પાસે ગયો અને જે જોયું તો તરત જ કે તમારે મલિકને કહેજો જેટલા રૂપિયા જેટલા એટલા આપીશ હમણાં નવ કરોડ આપીશ બાકીના જેટલા જોતા હશે આપીશ પણ આ હું પાછો નહીં આપું એમ કે પછી પાછ રાખી લીધું એટલે ન કરે જાટવી અને ભાઈ ગો કે આ તો પાછો જ નહોતો આપતો એ કે હમણાં નવ કરોડ આપું પછી જેટલા કયો એટલા આપું પણ હું આ હીરો તને પાછો ન આપું હા આ બરાબર હીરાનો વેપારી છે સમજી ગયો આ કોઈનોર હીરો છે એની કિંમત કોઈનોર હીરો જે વેપારી એ જ જાણે જવહર કી ગતિ જવહરી જાને ઓર ન જાને કોઈ હેરી મેં તો પ્રેમ દિવાની મેરા દર્દ ન જાને કોઈ મીરાબાઈનું ભજન છે જવહર કી ગતિ જૌહરી જાને જે જવા ઝવેરા છે એની કિંમત કોણ કરી શકે ઝવેરી કરી શકે એ શાકભાજીવાળો ન કરી શકે આપણે બધા શાકભાજીવાળા છીએ કે મંત્ર મળી ગયો તો કે એકસો આઠ વાર જપ કરવાનો ઓહો હો એ રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ હતા વીરેશ એકવાર એમણે વાત કરતાં કરતાં કહ્યું કે ક્યારેક ક્યારેક લોકો એવા એવા પ્રશ્નો પૂછે છે એક ભક્તે કે મને પ્રશ્ન પૂછ્યો એ મહારાજ તમે મને કીધું તું દીક્ષા વખતે રોજ એકસો આઠ વાર જપ કરવાનો અચ્છા આઠ વાર કરી તો નહીં ચાલે મહારાજ કીધું ભાઈ તને કોઈએ જબરદસ્તી દીક્ષા દેવડાવી કે શું એટલે તારે જેટલા કરવા કર ન કરવા તો ન કર તારા ઉપર છે જેટલા વધારે જપ કરીશ એટલું વધારે તને ફાયદો થશે જેટલો વધારે જપ કરીશ એટલે જલ્દી તું ભગવાન પાસે પહોંચીશ હવે તારે ભગવાન પાસે પહોંચવાની ઉતાવળ ન હોય તો કર આઠ કર ચાર કર ત્રણ કર તને ઉતાવળ જ નથી તમારે અહીંયાથી મુંબઈ જવું હોય તો ઠીક છે કે મારે તો રૂપિયા ખર્ચવા નથી જાઓ ચાલીને પણ જો જલ્દી જવું હોય તો બળદગાડામાં જાઓ એનાથી વધારે જલ્દી જવું હોય તો બસમાં જાઓ એનાથી વધારે જવું હોય તો સુપરફાસ્ટ ટ્રેનમાં જાઓ પણ તમારે બહુ જલ્દી પહોંચવું હોય તો એરોપ્લેનમાં જાઓ પણ એરોપ્લેન ટિકિટના પૈસા વધારે દેવા પડે એની તૈયારી રાખવાની તો તમારા ઉપર છે તમે ક્યારે પહોંચવા માગો છો તમે ધીરે 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 પહોંચવા માગો છો તો પછી કઈ કંઈ પૈસા ખર્ચવા નહીં પડે જાઓ ચાલીને કોઈક દિવસે પહોંચી જશો કહેવાનો અર્થ છે કે આપણે આ કિંમત સમજતા નથી મુખ્ય વાત ત્યાં આવે છે મંત્ર દીક્ષામાં મંત્ર દીક્ષા તો લઈ લીધી પણ આપણને એનો લાભ કેમ નથી મળતો કારણ કે આપણે એની કિંમત જ નથી કરી હજી સુધી કારણ કે બહુ સરળતાથી મળી ગઈ ને પ્રોબ્લેમ ત્યાં થાય છે અહીંયા આસામમાં બધી જગ્યાએ બહુ વેઇટિંગ લિસ્ટ હોય બબે ત્રણ ત્રણ હજારની દીક્ષા એક સાથે થાય અને છતાંય લોકોને બબે ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ રાહ જોવી પડે કારણ કે બહુ લાંબુ લિસ્ટ હોય બબે ત્રણ ત્રણ હજારનું વેઇટિંગ લિસ્ટ હોય અહીંયા આપણે ત્યાં તો કોઈ વેઇટિંગ લિસ્ટ છે નહીં અચ્છા મહારાજ એવા છે હાલો હાલો હલો આપણે લઈ લઉં લઈ લ્યો આપણે લઈ ભાઈ લઈ લઉં લઈ લઉં કારણ કે વેઇટિંગ લિસ્ટ નામની વસ્તુ છે જ નહીં અને પૈસા તો લાગતા નથી બધું મફતમાં થાય છે લેવામાં શું વાંધો છે કોઈ કે ભાઈ કીધું ભાઈ દીક્ષા લેવી છે હા હા એ દસ બાર લીધી બીજી એક લઈ લઉં તેરમી મારે વાંધો શું છે એલા પણ ભલા આ મંત દીક્ષા છે આ કંઈ આધ્યાત્મિક શિબિરની આ કંઈ ઓલી નથી રજીસ્ટ્રેશન કરાવવાનું કે મારું નામ લખી નાખજો ફોર્મ ભરી દે દઈ દીધા દોઢસો રૂપિયા આવવાનું થયું તો ઘોયર્યું એકાદ વાર જાશું ને જમી લેશું પતિ ગયું દોઢસો રૂપિયા વસૂલ આ કંઈ આ દીક્ષાનું ફોર્મ ભરવાનું છે કે મંત્ર દીક્ષાનું ફોર્મ ભરી દીધું હાલો ભાઈ એવી રીતે બદલાઈ લે છે અને પાછા બીજા પણ એવા છે મંત્ર દીક્ષા ના ના હો હજી મારે તો પરણાવવાના છે દીકરા દીકરીને ભાઈ પણ આ કાંઈ સંન્યાસ દીક્ષા નથી કે એના હવે રિટાયરમેન્ટ થાય પછી જોશું ભાઈ અત્યારથી આ દીક્ષાની વાત નહીં કરતા હો મારી પાસે આ કંઈ સંન્યાસ દીક્ષા નથી આ તો મંત્ર દીક્ષા છે એ મંત્ર દીક્ષામાં પણ તમારે એટલીક તો તમારે રાખવી જોઈએ કે ભાઈ મારે સવાર સાંજ પંદર મિનિટ હું કાઢીશ કોના માટે જેના માટે આપણે અહીંયા આ પૃથ્વી પર આવ્યા છીએ મુખ્ય પર્પઝ આપણો મુખ્ય ઉદ્દેશ્ય ઈશ્વરની પ્રાપ્તિ જેના માટે થઈને આપણે મનુષ્ય જન્મ લીધો છે નહીં તો આપણે કોઈ પણ જાનવર યોનીમાં જવાની છૂટ હતી પણ ઈશ્વરે કૃપા કરી આપણને મનુષ્ય યોનીમાં મોકલો કે જેથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ ભગવાનની ભક્તિ કરીને પ્રાપ્તિ કરી શકીએ એટલા માટે મોકલો મનુષ્ય જન્મ પણ મળી ગયો ગુરુ પણ મળી ગયા કાલે જ વાત કરી આદિશંકરાચાર્યની મનુષ્યત્વમ મુમુક્ષમ મહાપુરુષ સંશ્રય ત્રણેય વસ્તુ મળ્યા પછી પણ જો આપણે ઈશ્વરની પ્રાપ્તિ ન થાય તો એ દુર્ભાગ્ય છે ઈશ્વરની કૃપાથી આપણને મળ્યું છે આ મનુષ્ય જન્મ અને એ મંત્ર દીક્ષા જે મળી છે એ તો બહુ જ વિરલ અને ખાસ કરીને રામકૃષ્ણ મિશનમાંથી જો મંત્ર દીક્ષા મળી હોય રામકૃષ્ણ મિશનમાં શા માટે કહું છું કારણ કે અહીંયા પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સિવાય કોઈ દીક્ષા નથી આપી શકતો ઘણી બધી જગ્યાએ તો તમે ગુરુના એના ચેલાના ચેલાના ચેલા ચલન દીક્ષા આપી દે ગુરુનું નામ એ હા કે અમે પાર્ટી નાચી લે આવો ને આપી દે તમને હમણાં જ તમને પધરાવી બધું સામેથી બોલાવે છે દીક્ષા દેવા માટે એનો કોઈ અર્થ નથી અહીંયા કોઈ દળ વધારવાનો અર્થ નથી અહીંયા તો પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ અમારા મહારાજ આવે ત્યારે જ દીક્ષા થઈ શકે કેમ આપણા શાસ્ત્રોમાં જે વાત કરી ગઈકાલે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ આવ્રજીને અકામ હતા આ જે ગુણોવાળા હોય એમને જ ગુરુ બનાવે અને એ જે શ્રેષ્ઠ આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય એમની પાસેથી મંત્ર દીક્ષા મળે તો રામકૃષ્ણ મિશનમાં તમે મંત્ર દીક્ષા લેવી હોય તો તમારે કમસે કમ જે શિષ્યના ચાર લક્ષણ કહ્યા નિત્યા નિત્ય વસ્તુ વિવેક ઈહા ફોલો ભોગ રાગ વિરાગ શબ્દ બાદી સંપત્તિ મોક્ષત્વમાંથી કોઈ કમસે કમ શ્રદ્ધા તો હોવી જોઈએ એ શ્રદ્ધા હશે તો તમને એનો પૂરો લાભ મળશે જો અહીંયા તમે દીક્ષા લેશો અને એ મંત્ર જે મળશે એનો તમે જેટલો જપ કરશો એટલી તમને એના એનો ફાયદો થશે તમે એની કેટલી કિંમત કરો છો તમારા ઉપર આધાર રાખે છે અને જેટલી તમે એની કિંમત કરશો અને એટલા માટે તેની જેટલી કિંમત ચૂકવવા તૈયાર થશો પુરુષાર્થના રૂપમાં મંત્રના જાપ કરવામાં એટલો તમને વધારેને વધારે એનો ફાયદો થશે અને એટલો તમને વધારે વધારે ફાયદો સમજાશે અને એનું તમને રિઝલ્ટ મળશે જો તમે સિન્સિયરલી પુરુષાર્થ પૂર્વક થોડો પુરુષાર્થ એમાં નાખશો કૃપા તો થઈ ગઈ કૃપા વધતા પુરુષાર્થ એનાથી એ બંને મળે ત્યારે આપણને સિદ્ધિ મળે છે અને એ સિદ્ધિ અવશ્ય મળશે કેમ કારણ કે શ્રેષ્ઠ પ્રકારના ગુરુ પાસેથી આપને દીક્ષા મળી છે અને કેવો મંત્ર જે મંત્ર શ્રી રામકૃષ્ણદેવે શારદાદેવીને આપ્યો એમના શિષ્યોને આપ્યો એમણે એમના શિષ્યોને આપ્યો અને એમણે એમના શિષ્યોને આપ્યો એ ગુરુ પરંપરાથી ચાલતી એ મંત્ર દીક્ષાનો મંત્ર એટલો અત્યંત શક્તિવાન મંત્ર તમને મળ્યો છે હવે એ મંત્રની કિંમત તમે જે ન કરો તો પછી એનો ફાયદો નહીં થાય એક માણસ એણે સાંભળ્યું બહુ પૈસાની જરૂરત હતી એની પત્ની એને કાઢી મૂકો તો એ તમે કંઈ કરતા નથી જાઓ ઘરમાંથી કાઢી જ મૂકો એને સાવ બિચારો ચારે તરફ ફરતો હતો હવે ત્યાં એને સાંભળ્યું કે નદીને કિનારે એક સાધુ રહે છે અને એને પારસમણીનો ટુકડો મળ્યો છે અને એણે વિચાર કર્યો જો હું સાધુ બાબા મને પારસમણીનો ટુકડો આપી દે બસ પછી લોઢાનું સોનું બનતું જાય છે લોઢાનું સોનું બનતા પછી મારી પત્ની મને પાછી બોલાવશે અને પછી મને માન સન્માનથી આપશે અત્યારે કહે છે તમે કંઈ કરતા નથી અમે કંઈ કરતા નથી જાઓ કરીને મને જાકારો આપે છે તો આ પારસવણીનો ટુકડો મને મળી જાય તો મારો બેડો પાર થઈ જાય એટલે સાધુ પાસે આવ્યા કે મહારાજ કે આવી રીતે આ પારસમણીનો ટુકડો તમને મળ્યો છે એમ સાંભળ્યું છે હા વાત તો સાચી છે હું સ્નાન કરવા ગયો તો ત્યારે નદીની કિનારે મળ્યો તો કે મને જો તમે મને આપો તો મારું દળદર ફીટી જાય પત્નીના મેણા મારી સાંભળી સાંભળીને હું પરેશાન થઈ ગયો છું જો તમે મને આપો તો મારો બેડો પાર થઈ જાય એ તો કે મેં પેલા મેં તો તરત જ ફેંકી દીધો તો ત્યાં આ તરફ ક્યાંક જો ઓલા રીતિમાંથી તને મળે તો લઈ જા મેં તો આ તરફ ફેંકો તો એટલે પેલો તો ગયો તરત જ ખૂબ ખોદી ખોડી ખોડીને મળી ગયા અને ખૂબ રાજીના રેડ થઈ સાધુ બાબાને પ્રણામ કરી ભાઈ ગો અડધે રસ્તે પહોંચ્યો ત્યાં ટ્યુબલાઇટ થઈ હે આ સાધુ બાબાએ આ પારસપણીનો ટુકડો ફેંકી દીધો એમને તો કોઈ ફેંકે નહીં એની પાસે આનાથી મોટો ટુકડો હોય તો ફેંકે આની પાસે સાચોક પોતાની પાસે રાખો અને નાનો મને આપીને રવાના કર્યો વાહ રે વાહ મને છેતરો એટલે પાછા આવ્યા સાધુ બાબા તમે આ ટુકડો ફેંકી દો એટલે તમારી પાસે આના વધારે સારો કિંમતી પથ્થર હશે બરાબર ને આ છે મારી પાસે મને મને તમે એ આપો કે તને હશેના ટુકડા કરતા વધારે કિંમતી મારી પાસે વસ્તુ છે એ તને આપું ખરો પેલા તારી પત્નીને દયાઓ કારણ કે તારી પત્નીને આની વધારે જરૂર છે પૈસાને એ ભલે પૈસાથી સંતોષી રહે પછી મારી પાસે આવ અને પછી હું તને જે આપીશ અરે અત્યંત કિંમતી વસ્તુ છે એની સામે મણીનો પથ્થર કાંઈ નથી એ શું આપીશ તને ખબર છે રામ નામ ભગવાનનું નામ તને આપીશ તને મંત્ર આપીશ અને મંત્રો જાપ કરી તારો બેડો પાર થઈ જશે આ મણીના પથ્થર કરતાં વધારે કિંમતી છે પાયોજી મેંને રામ રતન ધન પાયો વસ્તુ મેર સતગુરુ કૃપા અપનાયો મીરાબાઈ કહે છે આ જે મને રામ નામ મળ્યું છે ને ભગવાનનું નામ એ તો રામ રતન છે એ અસલ પારસમણીનો ટુકડો છે એ તો રતન છે એ અસલ હીરો છે આ હીરો મને મળી ગયો મને રામ નામ મળી ગયું ભગવાનનું નામ મળી ગયું મંત્ર મળી ગયો જાણે મને બસ મારું રતન મળી ગયું પાયોજી મેને રામ રતન ધન પાયો વસ્તુ અમોલક ધીમે રે સદગુરુ કૃપા કર અપનાયો જન્મ જન્મ કી પૂંજી પાયત સવાયો એવી મને પૂંજી મળી છે કે રોજનું સવાસો પર્સન્ટ ઇન્ટરેસ્ટથી આગળ વધે છે બાકી પૈસા કોઈ પણ બેંક આજકાલ કોઈ સવાસો પર્સન્ટ આપતી નથી એકસો પચીસ ટકા કોઈ ઇન્ટરેસ્ટ નથી આપતી આઠ ટકા નવ ટકા તમે બહુ વધારે વારી સારી સ્કીમ હોય તો દસ ટકા એ તો જૂની વાત થઈ ગઈ હવે દસ ટકાની માન માંડ આઠ ટકા આપે છે તમે એફડીમાં રાખો તો પણ આ આ પૂંજી કેવી છે એકસો પચીસ ટકા દિન દિન બળત સવાયો દરેક તમે એક એક દિવસમાં સવાસો થાય એક દિવસના સો ના સવાસો દિવસના સો ના સવાસો આવી આ પૂંજી છે એ છે રામ નામની પૂંજી દિન દિન બળત સવાયો એ રામ નામ જે છે અત્યંત કિંમતી છે અને એટલા માટે રામકૃષ્ણ મિશનમાં આ પરંપરા છે માનસિક જપ કરવાનો જેથી બીજા કોઈ જાણી પણ ન શકે કે આ જપ કરે છે હોઠ ફોફડે તો બાજુ જાણી લે કે આને જપ કર્યો અડધું પુણ્ય લઈ ગયા એટલે કે છે કે તમારે જ્યારે મનનું જપ કરો કે ધ્યાન કરવું કે જે કંઈ સાધના કરવી એ છુપાઈને કરવી એટલે શ્રી રામકૃષ્ણ કે જે સાત્વિક ભક્તો હોય એ મચ્છરદારી અંદર બેસીને કરતા હોય લોકોને એમ લાગે કે ભાઈ તો સૂતો છે કોઈ જાણે નહીં સાધના એટલા માટે જે જપ લોકો જપ કરે છે એમ વાંધો શું છે કે બધાને ખબર પડી જાય પણ તમે માનસિક રીતે જપ કરતા હો તો કોઈને ખબર ન પડે તમે જપ કરો છો એટલે તમારું પુણ્ય એમ રહે નહીં તો એ લોકો ઓટોમેટિક એ શેર હોલ્ડર બની જાય શેર હોલ્ડર બની જાય ને તમારું પાપ પુણ્ય લઈ જાય જે તમારું જુએ આ બંને વાત છે તમે કોઈનું પાપ જુઓ એટલે એ પાપનું ફળ તમને મળે કોઈ તમને શા માટે મા શ્રાદવે કીધું કોઈની દોષ જોશો નહીં શા માટે જો તમે કોઈના દોષ જોશો એ દોષ તમારામાં આવશે પોતાની મેળા આવશે ટ્રાન્સફર થઈ જાય એ પાપ તમે માન લો દસ વાર કોઈની વાત કરી આની વાત ત્યાં કરી આની વાત ત્યાં કરી આની વાત ત્યાં કરી એટલે તમારું મન કલુષિત થઈ ગયું એટલે મનોવૈજ્ઞાનિકો પ્રમાણે તમારું મન કલુષિત થઈ ગયું એને કારણે સબકા તમારા સબકોન્શિયસ માઇન્ડમાં અચેતન મનમાં જે ખરાબ વાત હતી તમારા મનમાં પહોંચી ગઈ અને એ પછી પોતાની અસર કરશે એની ઇફેક્ટ તમને પડશે આ તો મનોવૈજ્ઞાનિક એનું કારણ છે અને બીજું એ જે પાપનું કંઈ ફળ થવાનું હતું કુફળ એ કૂફળના તમે શેર હોલ્ડર બની ગયા થોડોક અંશ તમને મળશે જો તમે કોઈનું કોઈ સારું કામ કરતા હશો એ તમે જોઈ ગયા જો તમે કોઈ સારું કામ કરતા હો અને એ કોઈ જોઈ ગયા અને તમારી પ્રશંસા કરી તો જેણે પ્રશંસા કરી કામની એને તમે જે સારું કામ કે એનો પુણ્યનો થોડોક ટકા એને મળી ગયો પોતાની મેળે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે આમાં આપણે ચેક લખવો નથી પડતો ઓટોમેટિક બેન્ક ટ્રાન્સફર ઓટોમેટિક બેન્ક ટ્રાન્સફર થાય છે ને આજકાલ આ ઓટોમેટિક બેંક ટ્રાન્સફર થાય એમાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય કોઈનું તમે પૂર્ણ કોઈ કામ કરતું હોય એ તમે જુઓ અને એની પ્રશંસા કરો તો એનું પૂર્ણ તમારા ખાતામાં જમા થાય અને તોય પાપ કર્મ કરતું હોય ને તમે જુઓ ને એની તમે નિંદા કરો એટલે તમારા એકાઉન્ટમાં એનું પાપ ટ્રાન્સફર થાય થોડુંક આખું નહીં થોડો ટકો એક ટકો એ ટ્રાન્સફર થઈ જાય એટલે કહે છે કે જો કામ કરવું ખરાબ કામ કરવું હોય તો ભલે ઓપનમાં કરો પણ સારું કામ ઓપનમાં નહીં કરવાનું મંત્ર જાપ કરવાનો માનસિક જાપ કરવાનો કોઈને ખબર પણ ન પડે એટલે તમારા પુલમાં ઓલ્ડર શેર હોલ્ડર પછા ન થઈ જાય એટલા માટે અમારે ત્યાં આવી એ વાત છે ઘણા બધા પ્રશ્નો અલગ અલગ પ્રકારના છે જીવનમાં સુખ અને દુઃખ આવવાનું કારણ શું છે એમ કહેવાય છે કે જે કંઈ આપણે સુખ અત્યારે ભોગવી રહ્યા છીએ એ આપણા કર્મોનું ફળ છે આપણે પુણ્ય કર્મો કરવા હોય તો આપણા જીવનમાં સુખ આવે આપણે દુષ્કર્મ કર્યા હોય આ જીવનમાં અથવા પાછલા જન્મમાં તો એ દુઃખરૂપે આવે પણ સુખ અને દુઃખ બંને બંધનમાં નાખે છે બંને આપણને બંધનમાં નાખે છે એક આધ્યાત્મિક સાધકનો જે ઉદ્દેશ્ય છે એ એવો છે કે આ સારા અને નરસા બંને કર્મોમાંથી મુક્તિ મેળવવી તો જ મુક્તિ મળી શકે એટલા માટે સુખ અને દુઃખમાં સમાન રહેવું જોઈએ એટલા માટે સ્થિત જે વ્યક્તિ છે એની ડેફિનિશન ભગવાન શ્રી કૃષ્ણે આપી કે જેણે ઈશ્વરના દર્શન કરી લીધા છે જેની સ્થિતપ્રજ્ઞતાની જેને જેની બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ થઈ ગઈ છે એટલે કે જેણે ઈશ્વરના દર્શન કરી લીધા જે ઈશ્વર સુધી પહોંચી ગયા એના લક્ષણ શું છે સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા સમાધિસ્તસ્ત કેશવઃ સ્થિતધિ કિંમ પ્રભાષેત કિમાસિત વ્રજત કિંમ આ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ થાય છે એ કેવી રીતે બોલે છે એ કેવી રીતે ચાલે છે એના શું લક્ષણો છે આ વાત અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને પૂછે છે ગીતાના દ્વિતીયા અધ્યાયમાં ત્યારે ભગવાને શું કહ્યું પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્વાત્મના તુષ સ્થિત પ્રગસ્ત દોચ્યતે પ્રજાતી યદા કામાન જે વ્યક્તિએ બધા પ્રકારના કર્મો છોડી દીધા છે સર્વાન પાર્થ મનોગતાન મનથી ઉત્પન્ન થતા આ બધા જ કર્મો છોડી દીધા છે પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન હે પાર્થ મનના જે કંઈ છે કર્મો છે ને શરીરના બધા કર્મો જેણે છોડી દીધા છે આત્મનિયવ આત્મના તુષ્ટ સ્થિત પ્રગ્યસ્ત દોચ્યતે જે પોતાના આત્મામાં જ પોતે સંતુષ્ટ રહે છે એ સ્થિત પ્રજ્ઞ છે તો આ વસ્તુ કોને ખબર પડે મને ખબર પડે કે હું સ્થિત પ્રજ્ઞ છું કે નહીં તમને ખબર પડે કે તમે સ્થિત પ્રજ્ઞ છો કે નહીં તમે પોતે જોઈ લો પોતાના પોતાની રીતે તમે પોતે સંતુષ્ટ છો તમને બહારની કોઈ વસ્તુની આવશ્યકતા નથી પોતાની સંતુષ્ટિ માટે અને તમે બધા જ પ્રકારના આ સુખ દુઃખ પ્રત્યેનો જે ભાવ છે છોડી દીધો છે એ બધા જ કર્મો છોડી દીધા છે શરીર અને મનથી તો તમે સ્થિત છો આ તો થઈ એક સબ્જેક્ટિવ વાત આ તો થઈ સબ્જેક્ટિવ વાત મને ખબર પડે પણ મને કેવી રીતે ખબર પડે કે તમે સ્તિર પર કેશો કે નહીં એટલે ઓબ્જેક્ટિવ ટેસ્ટ પણ આપે છે પછી બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન દુખેશ્વנו દિગ્ન મનાહ સુખેશુ વિગતસ્ત્રિયહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિર મુનિ રૂચ્યતે દુખેશ્વנו દિગ્ન મનાહ દુખ ગમે તો આવે એનાથી ઉદ્દિગ્ન થતો નથી સુખે શું વિગત સ્ત્રી અને સુખ પ્રત્યેની સ્ત્રી નથી વીત રાગ ભય ક્રોધ વીતરાગ ભય ક્રોધ ત્રણ વસ્તુ એના એનામાંથી નીકળી ગઈ છે કઈ રાગ અટેચમેન્ટ આશક્તિ ભય ભયની ભાવના અને ક્રોધ આ ત્રણ વસ્તુ આ તો હું જોઈ શકું તમારામાં આ છે કે નહીં એ તો મને ખબર પડી શકે તમને ખબર પડશે કે મારામાં છે કે નહીં મને ખબર પડશે ટેસ્ટ આપો પહેલામાં સબ્જેક્ટિવ ટેસ્ટ આપ્યો બીજામાં આ પરસંવેદ બીજામાં પહેલા છે અને બીજું છે પરસંવેદ્ય બાજુ સામેવાળાના વ્યક્તિનું પણ તમે જાણી શકો કે આ સ્થિત પ્રજ્ઞ છે કે નહીં દુઃખ અને સુખમાં સમાન જે રહી શકે એ સ્થિત પ્રજ્ઞ છે એટલે એક આધ્યાત્મિક સાધકને એવી સ્થિતિમાં પહોંચવાનું છે કે સુખથી પણ એ ખૂબ વધારે છકી નથી જતો અને દુઃખથી પણ વિચલિત નથી થતો એ છે એવી વસ્તુ એવી જગ્યાએ સ્થિત સ્થિતપ્રજ્ઞતાની સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિએ એક આધ્યાત્મિક સાધકે પોતાની સાધના દ્વારા પહોંચવાનું છે કે જેમાં ગમે એટલું દુઃખ આવે તો પણ તમે વિચલિત ન થાવ ગમે એવું સુખ આવો તો પણ તમે અભિમાની ન બનો અને એમાં છકી ન જાઓ તો તમે ઠીક ઠીક આધ્યાત્મિક સાધનામાં એટલા માટે આ સુખ અને દુઃખ એ તો બહુ મોટો એક વિષય છે શા માટે કેવી રીતે સુખ આવે છે સુખના સુખ કેવી રીતે આવી શકે દુઃખના શું કારણ છે મોસ્ટ મુખ્ય વસ્તુ છે જો તમે કોઈને દુઃખ આપશો તો તમને દુઃખ મળશે જો તમને કોઈને સુખ આપશો તો તમને સુખ મળશે એટલો સરળમાં સરળ વસ્તુ છે ધ બેસ્ટ વે ટુ બીકમ હેપી ઇઝ ટુ સી દેટ અધર્સ આર હેપી સ્વામી વિવેકાનંદ કહે છે સુખને પ્રાપ્ત કરવાનો સરળમાં સરળ ઉપાય છે એ બીજા સુખી થાય એના પ્રયત્નો કરો જેટલું બીજાને સુખ આપશો એટલું તમને સુખ મળશે આ કેટલી સરસ વાત છે આ બધાને સમજી શકાય એવી વાત છે જેટલું આપશો એટલું મળશે જે આપશો એ મળશે તમે દુઃખ આપશો દુઃખ મળશે સુખ આપશો સુખ મળશે કારણ કે આખું સર્કિટ કમ્પ્લીટ કરીને પાછું તમને જ આવશે તમે એ કડવા વેણ કહેશો એ જ કડવા વેણ ચારે તરફ થઈ 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 અને આવશે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવશે એક મોઢેથી કીધા હશે બે કાનથી સાંભળવો પડશે કોઈ પણ કડવા વેણ તમે કીધા હશે કોઈને પણ તો આજે અથવા કાલે અથવા પરમદિશ અથવા દસ હજાર જન્મો પછી કડવા વેણ તમને સાંભળવા પડશે આ છે કર્મો સિદ્ધાંત કોઈને કોઈ તમને કહેશે તમે કોઈને એક લાફો માર્યો એટલે તમને બે લાફા મળવાના કોઈને કોઈ મારશે આજે કાલે અથવા પરમ દિવસે અથવા દસ હજાર જન્મો પછી મળશે ખરું આજ કારનું સિદ્ધ સરળમાં એટલું સરળમાં સરળ વાત છે તમે દુઃખ આપો તમને દુઃખ મળે તમે સુખ આપો સુખ મળે જેટલું દુઃખ આપો એટલું દુઃખ મળે જેટલું સુખ આપો એટલું સુખ મળે કેટલું સરળમાં સરળ સિદ્ધાંત છે એટલે આ સુખ અને દુઃખ તમે જે આપો એ તમને મળી રહ્યું છે ભલે અત્યારે તો કે છે હું તો બધાને સુખ જ આપું છું તોય મને દુઃખ મળી રહ્યું છે આ જન્મમાં નહીં આની પહેલાંનું એકાઉન્ટ જોવું જોઈએ તમે માત્ર કરન્ટ એકાઉન્ટ જોઈ નહીં એફડીમાં કેટલું છે એ તો જુઓ એફડીમાં તો કેટલું બધું પડ્યું છે અહીંયા કરન્ટ એકાઉન્ટમાં તો માત્ર તમારે દસ હજાર રૂપિયા બોલે છે પણ એફડી છે એટલે ચાળીસ કરોડની એ ક્યાં જશે કેટલાય કેટલી ભેગી કરેલી છે એફડી કેટલાય જન્મોના કેટલા કેટલા કર્મો આ બધું એફડીમાં પડ્યું છે તો એ પણ જાસ્ત એ પણ તમારે જોવું પડશે ને અત્યારનું જીવનનું બધા પ્રમાણે તમને નહીં મળે ટોટલ એફડી જોવી પડશે એ જેટલું તમારા એકાઉન્ટમાં છે એ બધું ક્લિયર કરવું પડે અને આપણા એકાઉન્ટમાં બંને છે પ્લસ છે ને માઇનસ છે ચિંતા કરવાની જરૂર નથી આપણે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી સ્વામી વિવેકાનંદ બહુ સરસ આપણને એક પ્રેરક વાત કરે છે કે આ જો કર્ણ સિદ્ધાંતથી સૌથી મોટી વસ્તુ છે તમારે યાદ રાખવાનું કે જેવું કર્મ કરશો તેવું પામશો જેવું વાવશો તેવું લડશો અને આજે જે કંઈ આપણે પામી રહ્યા છીએ આજે સુખ હતો પરિણામ છે એનો મતલબ શું આવતીકાલે હું જે કાંઈ કરીશ એ પણ મારા વર્તમાનના પ્રારબ્ધ દ્વારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધ નક્કી થશે મારું વર્તમાનનું પ્રારબ્ધ જો મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્માણ થયું હોય તો અને ભગવાને કે કોઈ બીજાએ કોઈ એ ન કરી હોય જે કંઈ કર્યું છે મેં મારા પોતાના પુરુષાર્થ દ્વારા મારો પોતાનું પ્રારંભ નક્કી થયું છે તો મારું ભવિષ્યનું પ્રારંભ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે એવી તાકાત મારામાં છે એટલે તમે સ્વયં તમારા ભાગ્યના ઘડવૈયા છો યુ આર ધ ક્રિએટર ઓફ યર ઓન ડેસ્ટિની કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર નથી તમે પોતે જ તમારા પોતાના ભાગ્યના ઘડવૈયા છો આ મોટી વેદાંતની સૌથી મોટા મોટી જે વાત છે એ આ છે કે હું મારા પોતાના માટે જવાબદાર છું એટલે જે થઈ ગયું થઈ ગયું ગઈ ગુજરી ભૂલી જાઓ હવે ભવિષ્ય મારા હાથમાં છે હવે હું સારા કર્મ કરીશ તો મને સારું ફળ મળશે આવતીકાલે આવતા જન્મ આ સૌથી મોટા મોટી આશાની વાણી છે એટલા માટે આ બધું જે કંઈ છે એ કર્મના ફળ પ્રમાણે ચાલી રહ્યું છે અને એટલા માટે આપણા હાથમાં જ આખું ભવિષ્ય છે એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે સ્વામીજી શું કહે છે એન્ડ યુ મસ્ટ નેવર ફોરગેટ એટ એઝ ધ ગુડ થોટ્સ એન્ડ ગુડ એઝ ધ બેડ થોટ્સ એન્ડ બેડ ડીડ્સ આર રેડી ટુ સ્પ્રિંગ અપોન યુ લાઇક એ ટાઈગર સો ઓલ્સો દેર ઇઝ એન ઇન્સ્પાયરિંગ હોપ દેટ ગુડ થોટ્સ એન્ડ ગુડ ડીડ્સ આર રેડી વિથ એ હંડ્રેડ થાઉઝન્ડ એન્જલ્સ ટુ ડિફેન્ડ યુ ઓલવેઝ એન્ડ ફોર કે જો વાત સાચી હોય કે ખરાબ વિચારો અને ખરાબ કર્મો તમારા પર વાઘની જેમ તરાપ મારવા માટે તૈયાર છે સાથે ને સાથે એ પણ એક આશાની વાણી છે કે તમારા પોતાના કરેલા સારા કર્મો અને સારા એ વિચારો એ પણ તમને હજારો હજારો દેવદૂતની જેમ રક્ષણ કરવા માટે પણ તૈયાર છે એ પણ આપણી આશાની વાણી છે કેમ આપણા એકાઉન્ટમાં બંને જમા છે સારા કર્મો પણ જમા છે ખરાબ કર્મો પણ ખરાબ જમા છે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેના એકાઉન્ટમાં ખરાબ કર્મ હશે અને સારું કર્મ નહીં હોય અને કોઈ પણ એવું નહીં કે જેનામાં ફક્ત સારું કર્મ હશે અને ખરાબ કર્મ નહીં હોય દરેકને એકાઉન્ટમાં કંઈક કંઈક તો હશે જ કાંઈક તો કંઈક હશે જ કોઈનામાં સારા કર્મોનું એકાઉન્ટ વધારે હશે કોઈનામાં ખરાબ કર્મ હશે પણ હશે તો થોડુંક હશે જ તો આપણે ખરાબ કર્મોનું એકાઉન્ટ આપણું જ ફક્ત જોઈને નિરાશ થવાની જરૂર નથી આપણે સારા પણ કર્મો કાંઈક ને તો કર્યા હશે એ આપણને મદદ કરશે એ આપણને બચાવશે એટલે જ દ્રૌપદીને કીધું દ્રૌપદી કીધું કે આવી રીતે મારી લાશ જઈ રહી છે ભગવાન કંઈ યાદ કર તે કંઈ પણ દાન કર્યું છે કપડાનું દાન આપ્યું છે હા કે મેં એકવાર એક સાધુને દાના ટુકડાનો મારો કપડો આપ્યો હતો બસ તો બચી ગયું તું એ તારું કર્મ તને બચાવશે જો તે વસ્ત્રનું દાન આપ્યું હોય આજે તને વસ્ત્રની જરૂર છે તને વસ્ત્ર મળશે કર્મ જરૂરથી ફાયદો પહોંચાડે છે સાંભળ્યું છે કે મંત્ર દીક્ષામાં ગુરુ શિષ્યના કાનમાં મંત્ર આપે છે અહીં રામકૃષ્ણ આશ્રમમાં દીક્ષા લીધેલ પણ પ્રેસિંડ મહારાજે મંત્ર બધાને બોલીને એકસાથે આપેલ કાનમાં નહીં બધાને એકસાથે બોલીને આપેલ છે એમાં વિશે આપના વિચાર જણાવશો તો એમાં એવું છે કે કાનમાં જ મંત્ર આપવાની વાત છે પણ જ્યારે એક ગ્રુપમાં આપે છે એ એ પણ એક પ્રકારની દીક્ષા છે પણ તેમાં તમે જોયું હશે કે દરેકે દરેક વ્યક્તિ પાસે પોતે એમની પાસે બોલાવે છે જેથી કોઈ પણ ભૂલ ન થાય ઉચ્ચારણમાં અને બીજી વસ્તુ છે કે જ્યારે આવી રીતે બોલાવે છે ત્યારે કોઈ પણ બીજા જે દીક્ષા એક સાથે લઈ રહ્યા છે એ ગ્રુપમાં એના સિવાયને કોઈ ન સાંભળી લે એના માટેની પૂરી તકેદારી રાખવામાં આવે છે તમે વિચાર જરૂર હશે કે અમે લોકો પણ જે સંન્યાસી હોય એમને પણ ભગાડી દે છે કોઈ રહી ન શકે ત્યાં દીક્ષા વખતે અમે પણ ન રહી શકીએ કેમ ગુરુ અને શિષ્ય વચ્ચે અમે લોકો ન રહી શકીએ એક એક અત્યંત ગહ ગોહ્ય મંત્ર છે અને એ મંત્ર અમે સાંભળવો ન જોઈએ એટલા માટે અમને સંન્યાસીઓને પણ બહાર કાઢી લઈએ એટલે ઘંટી દબાવે ઘરે ઘંટી દબાવે ત્યારે જ અમે પ્રવેશ કરી શકીએ અને એ ઓરડામાં બીજા કોઈ હોય નહીં તો આ બધા ગુરુભાઈઓ તો ગુરુ બહેનો છે એ સાથે એક સાથે લઈ રહ્યા છે એટલા માટે એ એલાઉ કર્યું છે પણ ખરેખર તો એ કાનમાં દીધા બરાબર જ છે એટલા માટે કે ગુપ્ત રીતે ધીરેલા છે કાનમાં ધીલેનો અર્થ શું છે આપણે કે કાનમાં કાનમાં વાત કરજો હો બીજા કોઈને ખબર ન પડે કાનમાં કહેજો કાનમાં કોઈને ખબર ન પડે બહુ મુખ્ય વાત છે કે આ અત્યંત એક ગુપ્ત વાત છે આ અત્યંત કિંમતી વસ્તુ છે કોઈને ખબર ન પડવી જોઈએ અમે એની પૂરી તકેદારી રાખીએ છીએ કોઈને ખબર ન પડે અમે પોતે પણ નીકળી જઈએ અને એ ઓરડો બંધ હોય જોયું હશે તમે અત્યારે જો ચૌદ અને સોળમી તારીખે દીક્ષા થવાની છે અહીંયા અમારા રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ આવશે પૂજ્ય સ્વામી શિવમાનંદજી મહારાજ કલકત્તાથી તો એ આવશે અહીંયા બાર તારીખે આવી જશે તેર તારીખે એમના આશીર્વચન છે આ જ હોલમાં સાંજના આરતી પછી એમાં જરૂરથી આવજો પછી ચૌદ તારીખે દીક્ષા છે અને પંદર અને સોળ તારીખે દીક્ષા છે બે દિવસ દીક્ષા છે અને તમે જોશો બહાર બોર્ડમાં મૂકેલું હશે નોટિસ બોર્ડમાં આવી જશે ચૌદ તારીખે અને સોળ તારીખે સવારના મંદિર છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી બંધ રહેશે આ નોટિસ અમે મૂકશું બહારના કોઈ નહીં આવી શકે કોઈ કરતાં કોઈ નહીં અમે પણ નહીં આવી શકીએ એકદમ ગુપ્ત રાખવામાં આવે છે અરે મંદિરના દરવાજા બધા બંધ થઈ જાય વારીઓ બંધ થઈ જાય આવી રીતે થોડીક જ હવા માટેની થોડીક વસ્તુ તૈયાર હોય આની પૂરી અમે તકેદારી રાખીએ છીએ કે મંત્રની જે ગુપ્તતા છે એની જે ગહનતા છે એની જે આમન્યા છે એ જળવાઈ રહે એનો પૂરેપૂરો અમે લોકો એનું અમે એની તકેદારી રાખીએ છીએ એટલે એ આ ગુહ્ય એટલા માટે છે કારણ કે અત્યંત મૂલ્યવાન છે જે મેં વાત કરી શા માટે આપણે છુપાવીને રાખીએ છીએ શા માટે કોઈને બોલતા નથી શા માટે બીજા કોઈ સાંભળી જાય તો એ ખરાબ ગણાય છે અથવા તમને મોઢેથી બોલવા માટે એને ના પાડવામાં આવે છે હોઠ ફફડાવવાની પણ ના પાડવામાં આવે છે માનસિક રીતે જપ કરવાની વાત કરવામાં છે કેમ અત્યંત મૂલ્યવાન છે આ અત્યંત શક્તિથી સંચારિત થયેલો મંત્ર છે માટે એને સંભાળીને ખૂબ છુપાવીને રાખવાનું જતન કરી રાખવાનું તમારો મૂલ્યવાન હીરો તમે કંઈ બધાને દેખાડતા નથી કોઈ પોતાનું બહુ પ્રિય હોય ને કે આવજે એકલા એકલામાં આવજે પછી હું તને બતાવું બધા જોઈ જાય બરાબર નહીં એકલામાં કહે છે કે નહીં સારામાં સારી વસ્તુ હોય બધાને દેખાડતા નથી છુપાવીને રાખી છે તો આ સેક્રેટ છે એટલા માટે સિક્રેટ છે માટે આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે આપણે આશ્રમની વ્યાખ્યા સંતો પાસેથી સાંભળેલ કે જગાના પરિધિ એ પરિધિમાં કોઈ પણ વ્યક્તિ પશુ પ્રાણી પણ આવે ત્યારે તેનો સ્વભાવ ભૂલી જાય છે સ્વભાવના કામ ક્રોધ લો મોહ આશક્તિ બધું ભૂલી જાય છે પણ અત્યારે એવા આશ્રમ કોઈ જગ્યાએ જોવા મળે છે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે તો તમે પરીક્ષા કરીને જુઓ ને બધા આશ્રમમાં જઈને જુઓ જ્યાં તમને લાગે કે ભાઈ અહીંયા આપણને આવું જ થાય છે શાંતિ મળે છે બધું થઈ જાય છે સાત્વિક વિચારો આવે છે ક્યાંક ને ક્યાંક તો મળશે ને પણ આ બધું સબ્જેક્ટિવ હોય છે કારણ આ તો વાત કરેલી છે બધા શાસ્ત્રોમાં કે પોતાની મેળે બધું થઈ જાય એવા એ વાતાવરણનો પ્રભાવ અવશ્ય પડે છે પણ વાતાવરણનો પ્રભાવ દરેક વ્યક્તિ પર સમાન રૂપે પડતો નથી ટ્રાન્સમીટર સેટ ગમે એટલું પાવરફુલ હોય પણ રિસિવર સેટમાં તમે જો એન્ટેના ન લગાડ્યો હોય તો તમને ઇમેજ દેખાશે નહીં એટલે આ બંને વસ્તુ પર આવશ્યક છે કે તમે કેટલું રિસીવ કરી શકો છો વાઇબ્રેશન બહુ સારા હોય ઇન જનરલ આપણે કહી શકીએ તો કોઈ કોઈ આશ્રમ એવો હોય છે કે જેમાં બહુ શાંતિ લાગે તમે જાઓ એની સાથે જ તમારું મન બદલાઈ જાય તમારા મનમાં સાત્વિક વિચારો આવે એવી ઘણી બધી જગ્યાઓ છે એમાં વાઇબ્રેશન હોય છે પણ તેમ છતાં કોઈક એવી વ્યક્તિ હોય છે જેના પર એની અસર નથી પડતી વિપરીત અસર પડે છે તમને દાખલો આપું ત્યાં સુધી કે રામકૃષ્ણ દેવ ત્યાં રહેતા હતા દક્ષિણેશ્વરમાં દક્ષિણેશ્વરમાં પવિત્ર સ્થળ પવિત્ર તરંગો અવતાર વરિષ્ઠ શ્રી રામકૃષ્ણ પોતે ત્યાં નિવાસ કરે છે તમે વિચાર તો કરો અને તેમ છતાં જે ભક્તો આવ્યા છે એની સાથે જે લોકો આવ્યા છે એ લોકો શું કહે છે અમે અહીંયા નાવમાં બેસીશું તમે જલ્દીથી દર્શન કરીને આવો અમારે ત્યાં જવું નથી બોલો નાવમાં બેસા છે અને પાછા જલ્દીથી બોલાવે જલ્દી આવો જલ્દી આવો કેટલી વાર લગાડો છો તમે પોતે પણ એનો એનો લાભ નથી લેવો બીજાને પણ લાભ લેવા નથી અહીંયા પણ એમ થાય છે ઘણા લોકો અહીંયા આવતા હોય કે મારા મિત્ર બોલાવે છે કે એને બોલાવવાની અંદર કે નાના કે અંદર આવન ના પાડે છે ગેટની બહાર ઊભો છે સ્કૂટરમાં કે તમે જલ્દીથી લઈને આવો જલ્દીથી જે કંઈ કામ પતાવીને આવો હું બહાર ઊભો છું ગેટની અંદર આવવાની તાકાત નથી એનામાં વિચાર તો કરો તાકાત નથી એનામાં જેવા તેવા ગેટમાં ન આવી શકે એ તમે યાદ રાખજો તમે પરીક્ષા કરીને જુઓ તમારા મિત્રને બોલાવો બહુ સરસ આશ્રમ છે આવો ને તો તમારો આશ્રમ તમને મુબારક અમે અહીંયા સિનેમા થિયેટરમાં ભલા નહીં એના વાઇબ્રેશન સહન નહીં કરી શકે એની પણ એક તાકાત જોઈએ એને સમજવાની જે વાઇબ્રેશન આધ્યાત્મિક તરંગોને ઝીલવાની શક્તિ તો અલગ રહી એને જીરવવાની શક્તિ પણ નથી ઝીલવાની શક્તિ તો જવા દો સાચું તમને ઉદાહરણ આપું છું જે મેં સાંભળ્યું હતું રામકૃષ્ણ મઠ મુંબઈમાં પણ આવું જ જાતનું મંદિર છે આનાથી નાનું મંદિર છે રામકૃષ્ણ મઠ મુંબઈમાં ખારમાં અમારો જ પોતાનો આશ્રમ એ પણ ઘણો જૂનો આશ્રમ તો એ કોઈક બહુ બહુ જ ફેમસ મ્યુઝિશિયન હતા નામ મારે ન દેવું જોઈએ પણ આપણે આ આધ્યાત્મિક શિબિર છે એ લાઈવ નથી થતું ને ભાઈ હે લાઈવ લાઈવ થાય છે નથી તો તો બરાબર છે એ નામે પુત્ર નું નામ રાહુલ બર્મન એ પણ મ્યુઝિશિયન હતા એ રાહુલ બર્મન એકવાર અને એસડી બર્મન જે હતા એ ભક્ત હતા રામકૃષ્ણ દેવના એટલે ઘણી વાર મંદિરમાં આવતા એકવાર એમને રાહુલ બર્મનને સાથે લઈને આવ્યા અને રાહુલ બર્મનને પીવાની આદત હતી એ રાહુલ બર્મન જેવા મંદિરમાં આવ્યા એટલે મંડી ગયા રહી શકાના ભાઈ ગયા ત્યાંથી આમ આમ કાપવા માંડી ગયા સહન ન કરી શકા ત્યાંના વાઇબ્રેશન એટલે આ વાઇબ્રેશન સારા આશ્રમના ઉત્તમ વાઇબ્રેશનની જે તમે વાત કરો છો એને ઝીલવાની વાત જવા દો ઝીલવાની વાત પણ તાકાત કોઈ કોઈમાં નથી તમે તો ઝીલવાની વાત કરો છો બધામાં નથી આ તાકાત જો તમે અહીંયા ગેટમાં આવી ગયા તો તમે યાદ રાખજો તમે ગેટમાં અંદર આવી ગયા છો અંદરમાં આવવાની તમારામાં તાકાત આવી ગઈ છે તો તમે ખૂબ આધ્યાત્મિક રીતે આગળ વધી ગયા છો અને જો તમે ત્રણ ત્રણ દિવસ સુધી આધ્યાત્મિક શિબિરમાં આ વાતાવરણને ઝીલી રહ્યા છો તો તમે બહુ આગળ વધી ગયા છો એમાં કોઈ શંકાને સ્થાન નથી કેટલા તો ભાઈગા એક દિવસ પછી એક દિવસમાં ભાઈગા નથી સહન ન થાય આટલું વાતાવરણ કંઈ જેવા તેવાની વાત નથી આધ્યાત્મિક વાતાવરણ સહન કરવું તમે ત્રણ ત્રણ બે બે દિવસથી નોટઆઉટ કે આવતીકાલને મને ખબર નથી બે દિવસે નોટ આઉટ છો તોય ઘણું બે દિવસ જો નોટઆઉટ રહ્યા એ ઘણું જે ત્રણ દિવસ નોટ આઉટ રહેશે એને તો પ્રાઇઝ આપશું અમે લોકો એ પ્રશ્ન હોય તો છેલ્લે બીજા પ્રશ્નો ગણાય છે આવી ગયો હવે એમાં બીજા પણ છે પ્રશ્નો એમાં ભાઈ બીજા પણ પ્રશ્નો પૂછ ભાઈ છે કે ભાઈ જ હશે એટલે આ પેલા તો કીધું ને કે બધા આવી આવા આશ્રમ કોઈ જગ્યાએ જોવા મળે કે નહીં એ તમે ખાતરી કરીને જોઈ લો તમને પાણીનો પ્રશ્ન પૂછવામાં આવેલ પણ ભોજન શિબિરમાં સાવ ઓછું મરચું તેલ અને મસાલા વગરનો સાવ સાત્વિક આહાર હોય એવું મને લાગે છે તમારા વિચાર જણાવશો આ તો અમારા માટે કોમ્પ્લિમેન્ટ છે કે ભાઈ આધ્યાત્મિક શિબિરમાં આવો તો તમારે સાત્વિક આહાર જ લેવો જોઈએ અમને ડર લાગતો હતો કે તમને રાજસિક આહાર લાગશે પણ તમે સાત્વિક આહાર લાગ્યો તમે પરીક્ષામાં પાસ અમને તો ડર લાગતો હતો કે તમે કહેલો શું આટલી બધી વસ્તુઓ તમે ખવડાવો છો ને આમાં તો સાત્વિક આહાર હોવો જોઈએ ઘણી જગ્યાએ તમે નેચરોપેથીમાં જાઓ તો તમને કાંઈ ફળ જ આપે બીજું કાંઈ આપે જ નહીં અહીંયા તો ઘણા બધા અમે લિબરલ છીએ ભાઈ ઘણા લિબરલ છીએ કેટલાક આશ્રમમાં તો ફળ સિવાય કાંઈ ન મળે અહીંયા તો કેટલી વસ્તુ અમે આપી અને છતાંય તમે એવું હશે તો રાતના અમે લોકો એક્સ્ટ્રા મરચાં અને અથાણાની વ્યવસ્થા કરશું તમારા માટે જેટલું ખાવો એટલે મરચું ખાવ અને જેટલું અથાણું ખાવું એ ખાવ હું દસ વર્ષથી માળા કરું છું માળા જપ કરું છું સબરીમાના આશ્રમમાંથી પરંતુ મેં ગુરુ કરેલ નથી તો હવે મંત્ર દિશા લઈ લેવી કે જપ ચાલુ રાખવા નમ્ર વિનંતી તમારા ઉપર છે તમને લાગતું હોય કે તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને તમારું બધું બરાબર ચાલી રહ્યું છે અને ત તો બરાબર છે પણ જો તમને લાગે છે કે ના હજી મારે આધ્યાત્મિક રીતે આગળ વધવું છે અને મારે ગુરુ બનાવવા છે તો પછી તમે ગુરુ બનાવી શકો છો અને ગુરુ અહીંયા પણ બનાવી શકો બીજે ક્યાંયથી પણ બનાવી શકો એ સબરીમાના આશ્રમમાં મને ખબર નથી કેવો આશ્રમ છે સબરીમાના આશ્રમમાંથી તમે દસ વર્ષથી માળાજા પડ સબરીમાના આશ્રમમાંથી એટલે ખબર નહીં તમે શું કહેવા માગો છો એની વે તમને કોઈ કોઈ માળા તમે જપ કરો છો ક્યાં મંત્રનો જપ કરો છો કોણે તમને મંત્ર આપ્યો એના ઉપર આધાર રાખે છે એમ કહેવાય છે કે તમે ભગવાનનું નામ ગમે તે રીતે લ્યો એનો ફાયદો તમને થશે કારણ કે ભગવાનના નામમાં એવી શક્તિ રહેલી છે રામ નામ તે રામ અધિ રામ તે રામ નામ અધિક કર દાસા રામથી પણ રામ નામનું પાવર બહુ વધારે છે રામચંદ્ર પોતાના કરતા એમ કહે છે તુલસીદાસ રામથી પણ રામ નામનો પાવર એની શક્તિ બહુ વધારે એનું ઉદાહરણ પણ ત્યાં તમે સાંભળ્યું હશે હમણાં રામચરિત માનસમાં જે તમે લોકો આવ્યા હો તેમાં મહારાજે આપેલું હતું એ કેવી રીતે પેલાં રામચંદ્રજીને કહ્યું કે ભાઈ આવી રીતે આપણે પુલ તૈયાર કરવાનો છે તો બધાએ કહ્યું કે અમે લોકો પુલ તૈયાર કરી રહ્યા છીએ કે કેવી રીતે કે અમે પથ્થરમાં તમારું નામ લખીએ છીએ અને નાખીએ છીએ અને પથ્થર તરી જાય છે અને એના ઉપર આમ પુલ તૈયાર થઈ રહ્યો છે રામચંદ્રજી કે એવું કઈ હોય કે આ પથ્થર કોઈ દિવસ પાણીમાં તરે કે હા પાણીમાં તરે છે કે કેવી રીતે બસ તમારું નામ અને પાણીમાં તરી જાય છે રામચંદ્રજી વિશ્વાસ ન થયો કે એવું કઈ બની શકે નહીં પથ્થર તરે પાણીમાં ફક્ત રામ નામ લખવાતી એ કેવી વાત છે એટલે એમણે વિચાર કોઈ એક્સપેરિમેન્ટ કરવો જોઈએ પણ જો એક્સપેરિમેન્ટ ફેલ થશે તો શું થશે તો તો રામ નામની આમન્ય ચાલી જશે બધાની સામે ફજેતી થશે એટલે એમણે કહ્યું કે એક્સપેરિમેન્ટ કરશું પણ એકલા એકલા એક્સપેરિમેન્ટ કરીએ એટલે એમણે જોયું ચારે તરફ કોઈ આવતા નથી ને એટલે સમુદ્રને કિનારે 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 જવા માંડ્યા વચવાચમાં જુએ છે કોઈ છે કે નહીં પાછળથી જુએ છે કે નહીં કોઈ નથી આમ કરતાં 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 સાવ એકાંતમાં પહોંચી ગયા જોયું સમુદ્ર કિનારે કોઈ કરતાં કોઈ નથી અને પછી એમણે એક પથ્થર ઉપાડ્યો અને પથ્થર ઉપાડીને નાખ્યો સમુદ્રમાં અને સમુદ્રમાં પથ્થર ડૂબી ગયો રામચંદ્રજી તો કે આ લોકો કે છે કે પથ્થર જાય છે મેં પોતે પથ્થર નાખ્યો અને ડૂબી ગયો અને આ લોકો કે છે આ પથ્થર તરે છે આવી વાત વિચાર કરે છે ત્યાં તો જ પાછળ જોયું હનુમાન હે હનુમાન તમે ક્યાંથી આવ્યો કે હું તો પાછળ પાછળ આવતો હતો પણ તમે આમ આમ જોતા એટલે હું સમજી ગયો તમે એકલા એકલા જવા માગો છો પણ એકલા મૂકાય નહીં તમને એટલે હું સૂક્ષ્મ રૂપમાં આવતો હતો હનુમાન તે બધું જોઈ લીધું આ જુઓ તો બધાય કહે છે મારું નામ લખીને પથ્થર નાખે છે ને પથ્થર તડી જાય છે અને મેં પોતે તરફ નાખ્યો અને ડૂબી ગયો એમાં દુઃખી શું થાવ છે પ્રભુ અરે એ તો ડૂબવાનો જ છે જેને તમે તમારા હાથેથી ફેંકો એ ડૂબે જ ડૂબે એ કોઈ દિવસ ન તરે આ તો તમારી મહિમા છે ચિંતા કરવાની જરૂર નથી તો રામ નામ રામચંદ્રજી પોતે પથ્થર નાખે છે ડૂબી જાય છે પણ રામ નામ લખો પથ્થર તરી જાય છે એટલે રામ તે રામ નામ અધિક કર દાસા તુલસીદાસ કે છે રામ કરતા રામ નામ બહુ વધારે પાવરફુલ છે તો ઈશ્વરના નામની તો એટલી બધી મહિમા એટલી બધી વાર્તાઓ છે સત્યભામાની વાર્તા છે રૂકમિણીની વાર્તા છે રૂકમિણીએ કહ્યું કે ભાઈ આવી રીતે કૃષ્ણ ભગવાનનું જેટલું છે એમનું વજન કરી અને હું સોનાનું દાન આપીશ અને કૃષ્ણ ભગવાનને એ તરાજુમાં એક તરફ રાખા અને બીજી તરફ સોનું બધું નાખ્યું બધું નાખતા જાય નાખતા જ જાય પણ આ નમતું જ નથી એટલે સત્યભામાએ જોયું કે આ તો બિચારી બિચારા મુશ્કેલમાં પડી ગયા કે હવે તો મારી પાસે કંઈ છે જ નહીં બધું સોનું નાખું તોય આ પલડું નીચે નથી નમતું સત્યભામે શું કર્યું એક તુલસીનું પાંદડું લીધું કૃષ્ણ ભગવાનનું નામ લેખું અને જ્યાં પાંદડું મૂક્યું પાલડું નીચે ગયું એટલે ભગવાનનું નામ નામ કરતાં વધારે વજનદાર છે ભગવાન કરતાં પણ વધારે વજનદાર એ છે ભગવાનનું નામ એવી ભગવાનના નામની ઘણી બધી વાર્તાઓ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનનું નામ અત્યંત પવિત્ર હોય છે તમે ગમે તે રીતે લ્યો એનો તમને ફાયદો થશે પણ જો એ ભગવાનનું નામ મંત્ર સ્વરૂપે લ્યો એનો વધારે ફાયદો થાય અને એ મંત્ર જો કોઈ ગુરુ આપે પોતે અને એ પણ સદગુરુ હોય અને એમણે પોતે મંત્રનો જાપ કરેલો હોય અને એ મંત્ર જે આવી રીતે ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયો હોય અને પાછું એમાં ગુરુએ પોતાની સાધના દ્વારા એને પુષ્ટ કરેલો હોય એવો શક્તિથી વધારે શક્તિથી વિભૂષિત એવો મંત્ર જ્યારે ગુરુ શિષ્યને એકાંતમાં કાનમાં એટલે કે એકાંતમાં સાવ કાનમાં એવી વાત નથી પણ કાનમાં એટલે કે એકાંતમાં જ્યારે ગુપ્ત રીતે એ મંત્રનું દાન કરે છે અને પછી જ્યારે એ શિષ્ય એ મંત્રનો જાપ કરે છે એનાથી એને ઘણું વધારે ફળ મળે છે અને એટલા માટે આપણા અહીંયા શાસ્ત્રોમાં ગુરુ બનાવવાની પરંપરા છે અને એટલા માટે ગઈકાલે કહ્યું ગુ અને રૂ જે ગુ એટલે અંધકાર અંધકાર અને રૂ એટલે જે અંધકારને નિવર્તન કરે એનું નામ રૂ એટલે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ એટલે ગુરુ કરવાની આપણે આવશ્યકતા છે અને એટલા માટે એ આર્ટિકલ રામકૃષ્ણ જ્યોતમાં આપણે છાપ્યો હતો કનો બતાવે બાટ બોલા વિકટ એ જમઘાટ જે કબીરની વાત છે એના ઉપરથી વાત કરી હતી એમાં આ આપણે આપ્યું હતું કે ગુરુની મહિમાનું વર્ણન આપણે કર્યું હતું આની પહેલાં એક પ્રવચ પ્રવચન પણ કર્યું હતું અને રામકૃષ્ણ જ્યોતના જુલાઈના મહિનામાં પાછલા વર્ષે આખું આર્ટિકલ આપ્યો તો એમાં ગુરુની મહિમાનું બધું વર્ણન કર્યું છે કે જેમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના ફર્સ્ટ પ્રેસિડેન્ટ એમને અધ્યક્ષ મહારાજ એમને પૂછ્યું કોઈએ કે મહારાજ ગુરુ બનાવવાની શું કોઈ આવશ્યકતા છે કોઈ પણ મંત્ર અમે લઈ લીધો અને એનો જપ કરશું તો ભગવાનના નામમાં તો શક્તિ છે જ તો એમાંથી અમને સ સફળતા મળી જશે તો ગુરુ બનાવવાની શું આવશ્યકતા છે આજકાલ તો શાસ્ત્રોના પણ અનુવાદો થઈ ગયા છે સંસ્કૃત તમે ન જાણતા હો તો પણ બધા શાસ્ત્રો ઉપનિષદ ગીતા બધા એના અનુવાદ મળે છે કેટલા બધા મંત્રો પણ તમને શાસ્ત્રોમાં મળે છે એ મંત્રોનો જાપ કરી તમે કોઈ પણ મંત્ર લ્યો અને તમે આગળ વધી શકો છો ત્યારે બ્રહ્માનંદજી મારે હસતા હસતા કહ્યું ભાઈ આજકાલ તો પોકેટમારોના પણ ગુરુ હોય છે ચોરોના પણ ગુરુ હોય છે ડાકુઓના પણ ગુરુ હોય છે પોકેટ મારાનો ગુરુ હોય છે તો પછી આ આધ્યાત્મિક માર્ગ શું એટલો સરળ છે કે એમાં તમને માર્ગદર્શનની આવશ્યકતા નથી ગુરુ અને માર્ગદર્શન મેળવવું ગુરુ એ શિષ્યને માત્ર મંત્ર આપે છે એટલું નહીં મંત્ર સાથે પોતાની જે પોતાને અનુભવ અનુભૂતિની વાતો પોતાની અનુભૂતિ પોતાની શક્તિ પણ એમાં રેડે છે અને એ શક્તિમાં એ એ શિષ્યને એમાં સંક્રમિત કરે છે એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે માત્ર પુસ્તકો દ્વારા તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો નહીં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકો નહીં જ્યોત દ્વારા જ જ્યોતનું જ્યોત પ્રજ્વલિત થાય કરોડો શબ્દો દ્વારા પ્રજ્વલિત નહીં થાય કે હે દીવો તું જલી જા બીજા દીવા દ્વારા જ એક બીજો દીવો પેલા મીણબત્તી કરો પછી મીણબત્તીથી બીજી મીણબત્તી કરો પછી ત્રીજી મીણબત્તી કરો પણ માચીસ એકવાર તો જલાવવી પડે પછી તમે એક મીણબત્તી બીજી મીણબત્તી થતી જશે પણ જ્યોત છે જ્યોત જલે એક મનુષ્ય એ આધ્યાત્મિક રીતે સંપન્ન આધ્યાત્મિક રીતે આગળ વધેલું મનુષ્ય જ બીજા મનુષ્યમાં આધ્યાત્મિકતાનું સંક્રમણ કરી શકે પુસ્તકો દ્વારા આ સંક્રમણ શક્ય નથી સ્વામી વિવેકાનંદ પ્રેમયોગ નામના પુસ્તકમાં કહે છે માત્ર જ્યોત દ્વારા જ બીજી જ્યોતની પ્રજ્વલિત કરી શકાય એટલા માટે ગુરુની આવશ્યકતા છે અને આપણે તો કહીએ છીએ જુડો કરાટે માટે પણ ગુરુની આવશ્યકતા છે એના માટે શિક્ષકની આવશ્યકતા છે ગુરુ જુડો કરાટે સંગીત શીખવું હોય મેથમેટિક્સ માટે ગુરુ એના માટે ટ્યુશન રાખવું જરૂરી છે દરેકે દરેક વિષયમાં આપણને ટ્યુશન જરૂરી છે ગાઈડ લાગે છે કોઈ નવી જગ્યાએ જાઓ તો તમારે ગાઈડ કરી લેવો પડે જો તમે ગાઈડ કરો તો જલ્દીથી તમે બધું જાણી લો ત્રણ દિવસમાં ગયા હોત તો ત્રણ દિવસમાં તમે બીજા લોકો પંદર દિવસ રહેશે તમે એટલું નહીં જોયું જેટલું તમે ત્રણ દિવસમાં જોઈ લેશો એક દિવસમાં જોઈ લેશો જો ગાઈડ કર્યું હોય તો ગાઈડેડ ટૂર હોય ને એ ગાઈડ તમને બધું બતાવી દે ટૂંક સમયમાં અને નહીં તો તમે ત્રણ દિવસ રહ્યો પંદર દિવસ રહ્યો તમે ઘણી બધી વસ્તુ જોઈ નહીં શકો સમજી નહીં શકો તો એક સાધારણ યાત્રામાં જઈએ છીએ તો આપણને ગાઈડની આવશ્યકતા હોય છે ગાઈડથી આપણને બહુ ફાયદો થાય છે માર્ગદર્શકથી બહુ ફાયદો થાય છે આધ્યાત્મની યાત્રા છે અનંતની યાત્રામાં જવાનું છે એના માટે શું ગાઈડની આવશ્યકતા નથી એ પણ ગાઈડની આવશ્યકતા છે જ પણ એ મનુષ્ય ગુરુ રૂપે આપણે એ લઈ શકાય અને શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુ કોણ બની શકે સચ્ચિદ આનંદ જ ગુરુ બની શકે ઈશ્વર જ ગુરુ બની શકે પણ હવે ઈશ્વરને મેળવવા કેવી રીતે ઈશ્વરને આપણે કેવી રીતે આપણે પહોંચી શકીએ તો જે રામ હતા જે કૃષ્ણ હતા એ રામકૃષ્ણ રૂપે આવ્યા તો જે લોકો એ વખતે આવ્યા હતા એમને તો રામકૃષ્ણના દર્શન થઈ ગયા એમની પાસે રામકૃષ્ણ આપી દીધી પણ અમારું શું એટલા માટે અહીંયા આવી એક પરંપરા કરવામાં આવી કે જે લોકો અત્યારે પણ છે અત્યારે ઘણા વર્ષો પછી આપણે આવ્યા છે તો રામકૃષ્ણ દેવ અત્યારે દેહમાં નથી દેહમાં છે તો એમને જ આપણે ઈષ્ટ માનીએ છીએ એમને જ રામકૃષ્ણ દેવની પર અહીંયા રામકૃષ્ણ મઠ મિશનની પરંપરામાં શ્રી રામકૃષ્ણદેવને જ ગુરુ રાખવામાં આવે છે જય શ્રી ગુરુ મહાજી કે જે કહેવામાં આવે ત્યારે દેવની જે બોલવામાં આવે છે એ જ ગુરુ અને એ જ ઈષ્ટ અહીંયા એને જ ઈષ્ટ રાખવામાં આવે છે પહેલાં જે મંત્ર દીક્ષા આપતા રામકૃષ્ણ મિશનમાં તમારા ઈષ્ટ કોઈ કૃષ્ણ ભગવાન હોય તો તમને કૃષ્ણનો મંત્ર આપતા કોઈના રામ મંત્ર હોય તો રામના મંત્ર આપતા તમને જે મંત્ર જોતો આપતા પણ હવે દેવનો મંત્ર લેવાવાળા એટલા બધા થઈ ગયા છે એટલે બધા એટલા બધા લોકો વેઇટિંગ લિસ્ટમાં છે તો રામના મંત્રના દેવાવાળા તો ઘણા બધા ગુરુ છે કૃષ્ણ ભગવાનના દેવાલાવાળા ઘણા બધા ગુરુ છે બીજા બધા પણ ઘણા બધા ગુરુ છે પણ દેવનો મંત્ર દેવાવાળા તો માત્ર રામકૃષ્ણ મિશનથી જ મળી શકે માટે રામકૃષ્ણ મિશનમાં હવે એવો નિયમ છે કે તમને તમારા ઈષ્ટદેવતા જો દેવ હોય તમને દેવમાં વિશેષ શ્રદ્ધા હોય તમે જો માનતા હો કે જે રામ હતા જે કૃષ્ણ હતા એ આ વખતે રામકૃષ્ણ રૂપે આવ્યા અવતાર વરિષ્ઠ વિશેષ શ્રદ્ધા હોય રામકૃષ્ણદેવનો મંત્ર તમને જોતો હોય એમને તમારા ગુરુ તમને બનાવવાની ઈચ્છા હોય તો રામકૃષ્ણદેવ તો તમે રામકૃષ્ણ મિશનમાંથી મંત્ર દીક્ષા લ્યો અને રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એ મનુષ્ય ગુરુ રીતે રહેશે અને એ તમને રામકૃષ્ણદેવ વતી તમને મંત્ર આપશે અને એ મંત્ર તમે મેળવી અને જપ કરી અને તમે રામકૃષ્ણદેવને મેળવી શકશો આવી જાતની પદ્ધતિ કરવામાં આવી છે એટલે મહાપુરુષ મહારાષ કહેતા હું દીક્ષા નથી આપતો એ તો હું તો રામકૃષ્ણદેવ પાસે એમના ચરણોમાં હું એને આપી દઉં છું રામકૃષ્ણદેવ જ અસલ ગુરુ છે હું તો માત્ર માધ્યમ છું માધ્યમની આપણે એટલા માટે આવશ્યકતા છે કે આપણે હજી એટલા બધા આધ્યાત્મિક રીતે આગળ વધેલા નથી કે આપણે સીધા સીધા એ સૂક્ષ્મ રીતે શ્રી રામકૃષ્ણદેવની કૃપા આપણે મેળવી શકીએ એટલા માટે એક માધ્યમ તરીકે મનુષ્ય ગુરુની આવશ્યકતા છે અને એટલા માટે આ પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ એની પાસેથી અહીંયા દીક્ષા લેવાની વાત છે કે પ્રેસિડેન્ટ એમને આ પાવર આપવામાં આવ્યો છે રામકૃષ્ણ મિશનના ટ્રસ્ટી હોય કે આ પ્રેસિડેન્ટ મહારાજ અને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ એ લોકો મંત્ર દીક્ષા આપશે અને આવી રીતે આ રામકૃષ્ણ મઠ મિશનની પરંપરા છે કે જે રામકૃષ્ણ દેવે એમના શિષ્યને આપી એમણે એમના શિષ્યને આપી અને એવી રીતે આ પરંપરામાં એટલે જે લોકો આ પરંપરામાં દીક્ષા લેવા માગે છે જે લોકોને શ્રી રામકૃષ્ણમાં વિશેષ શ્રદ્ધા છે અને એવું નથી કે રામકૃષ્ણદેવમાં કોઈ કોઈના એવો હોય કે ભાઈ અમે તો અમારા અમારા કુળદેવતા હોય એની અમારી પૂજા એ કુળદેવતાની પૂજા તમે કરી શકો છો રામકૃષ્ણદેવનું સૌથી વધારે અમે સર્વશ્રેષ્ઠ વાત એ છે કે અહીંયા બધા ધર્મોનો સમન્વય છે અહીંયા અમે રામનવમી પણ મનાવીએ અને જન્માષ્ટમી પણ મનાવીએ અને મહાકાળીની પૂજા એ કરીને દુર્ગાદેવી પણ ચાલે બધું ચાલે ક્રિસમસ એવું પણ ઉજવીએ બધું બુદ્ધ બુદ્ધદેવની જયંતિ પણ ઉજવી અને મહાવીરની જયંતિ પણ ઉજવી શા માટે કારણ કે શ્રી રામકૃષ્ણદેવ પોતાના જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરીને પુરવાર કર્યું જેટલા મત તેટલા પથ એટલે અહીંયા બધા ધર્મોને અમે સન્માન આપીએ છીએ એટલે જો તમે લો જૈન હો તમે મહાવીરને માનતા હો તો પણ તમે રામકૃષ્ણદેવમાં તમે દીક્ષા લઈ શકશો અને અમારે રામકૃષ્ણ મિશનમાં બધા ધર્મોના સાધકો એમણે મંત્ર દીક્ષા લીધેલી છે વિવિન્ન ધર્મો વિવિધ ધર્મોના વિવિધ દેશોના લોકોએ મંત્ર દીક્ષા મેળવી છે અહીંયાથી એટલું જ નહીં સંન્યાસ દીક્ષા પણ મેળવી છે રામ મિશનમાં એવા પણ સંન્યાસીઓ છે જેઓ સન્યાસી બન્યા પેલા મુસલમાન હતા અહીંયા આવ્યા હતા ને થોડાક વખત પહેલા સ્વામી ગંગાનંદજી એ ઈરાનના છે ઈરાનમાં એમનો જન્મ થયો એ તો મુસ્લિમ છે અને હજી પણ મોહમ્મદ પૈગમને માને છે હજી પણ એ કુરાનને માને છે કુરાન પણ વાંચે છે કથામૃત પણ વાંચે છે અને રામકૃષ્ણનો મંત્ર જાપ પણ કરે છે ક્રિશ્ચન તો કેટલા બધા છે જે લોકો સંન્યાસીઓમાં એટલા બધા છે જે લોકો મૂળ ક્રિશ્ચન હતા મૂળ અમેરિકામાં જન્મ થયેલો અમેરિકન છે કે કોઈ અર્જેન્ટિનાના છે મૂળ અમે અર્જેન્ટિનાના કોઈ મૂળ જાપાનના છે કોઈ મૂળ સ્પેનના છે કેટલા બધા દેશોના કેટલા બધા ધર્મોના કેટલા બધા લોકો સંન્યાસીઓ છે હું તો ભક્તોની તો વાત જ જાણે ને ભક્તો તો ઘણા બધા છે સંન્યાસીઓ પણ છે એટલા માટે અહીંયા સંકુચિતતા નથી વાળાબંધી નથી રામકૃષ્ણદેવના દેવના મંત્ર લેવાથી તમે ગમે તે મંદિરમાં જઈ શકશો અને એમાં જે મંદિરમાં તમે જાઓ એમાં તમે તમારા ઈષ્ટદેવતાને નિહાળી શકો કારણ કે શ્રી રામકૃષ્ણ શું છે સર્વ દેવ દેવી સ્વરૂપ તમે અહીંયા હવન જ્યારે અટેન્ડ કરો છો ત્યારે નથી પોતે જ મંત્ર તમે નથી બોલતા ઓ સર્વ દેવ દેવી સ્વરૂપાય શ્રી રામ કૃષ્ણાય સ્વાહા સર્વ દેવ દેવી સ્વરૂપાય શ્રી રામકૃષ્ણ સ્વાહા શ્રી રામકૃષ્ણ સર્વ દેવ દેવી સ્વરૂપ છે એમાં બધા દેવી દેવતા આવી ગયા દેવી પણ આવી ગયા દેવતા પણ આવી ગયા અને એ દેવતા એ જ મંત્ર દ્વારા તમે ગમે તે દેવી દેવતાના મંત્રમાં જાપ તમે ગમે તે દેવી દેવતાના મંદિરમાં જઈ શકો અને એ જે મંત્ર તમને મેળો છે રામ મંત્ર જાપ કરી અને તમે એ દેવી દેવતાને સંતુષ્ટ કરી શકો અને એ દેવી દેવતામાં તમે તમારા દેવતા શ્રી રામકૃષ્ણ દેવને તમે નિહાળી શકો એટલા માટે અહીંયા તમે ગમે તે ત્યાર સુધી મંત્ર જપ કરતા હો એ તો અલગ વાત છે એનાથી કોઈ મતલબ નથી પણ જો તમે નિયમિત રીતે કોઈની પાસેથી મંત્ર દિશા લીધી હોય કોઈને ગુરુ બનાવ્યા હોય તો અમારું એમ કેવું છે કે દીક્ષા ગુરુ એક જ હોઈ શકે શિક્ષા ગુરુ ઘણા બધા હોઈ શકે છે તો તમે તમારા ગુરુના ઉપદેશ પ્રમાણે આગળ ચાલો અને એમાંથી તમને તમે એમાં શ્રદ્ધા રાખો અને તમે આગળ વધો તમારે ગુરુ બદલવાની આવશ્યકતા નથી પણ જો તમે અત્યાર સુધી ગુરુ ન બનાવ્યા હોય અને તમે રામકૃષ્ણ દેવમાં તમને શ્રદ્ધા હોય પહેલી વાત તો તમને એ છે કે જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે મારે સાધના કરવી છે અને મારે મારા ઈષ્ટદેવતા રામકૃષ્ણ દેવ છે એ રામકૃષ્ણ દેવના હું દર્શન કરવા માગું છું એમને હું મેળવવા માગું છું એમ તમારા મનમાં હોય અને રામકૃષ્ણ મિશનમાં તમને શ્રદ્ધા હોય અને રામકૃષ્ણ મિશનના જ કોઈ ગુરુ તમને બનાવવા હોય તો તમારે અહીંયાથી દીક્ષા લેવી આ તમે હંમેશા આ ક્લિયર કરી લો ગઈ ગુજરી ભૂલી જાઓ જે થયું એ હજી સુધી તમે કોઈને ગુરુ નથી બનાવ્યા તો તમે અહીંયા લઈ શકો છો શરત એક તમને રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા છે તમે શ્રી રામકૃષ્ણને ઈષ્ટદેવતા બનાવવા માગો છો તમને એ તમે શ્રી રામકૃષ્ણદેવને ગુરુ માગો માનવા તૈયાર છો તો તમે અહીંયા મંત્ર દીક્ષા લ્યો અને મંત્ર દીક્ષા લેવાની એકવાર જો ઈચ્છા થઈ હોય તો શુભ છે શીઘ્રમ જેટલા જલ્દી બની શકે એટલું લેવું જોઈએ ઘણા લોકો વિચાર કરે છે હા અમારે લેવી તો છે દીક્ષા પણ થોડુંક આ હમણાં વ્યવહારના કામ જરા ઓછા થાય પછી નિરાતે મંત્ર દીક્ષા લેશું આ નિરાત ક્યારે આવવાની નથી શેઠજીની વાર્તા કીધી હતી ને નથી કીધી એ કરી હતી ને મેં યાદ છે ને શેઠજીની વાર્તા હં તો એ શેઠજીને જેમ નિરાત નહોતી મળી એમ એ ક્યારેય નિરાત થવાની નથી છેવટ સુધી શેઠજીની દીક્ષા થઈ નહીં કારણ કે નિરાત મળી નહીં એને એ નિરાત મળવાની નથી એટલા માટે કામ તો કોઈ દિવસ સેફ ખતમ થવાનું નથી માણસ ખતમ થશે પણ કામ ખતમ નહીં થાય તો એટલા માટે જો આપણને આટલું લાગી ગયું હોય કે ના આપણે આધ્યાત્મિક રીતે આગળ વધવું છે આધ્યાત્મિક સાધના કરવા માટે આપણે ઓછામાં ઓછું પંદર મિનિટ સવારે કાઢવાની તૈયારી છે સવાર સાંજ અને રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા છે અને રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા એમને નહીં આવે તમારે ત્રણ ચાર પુસ્તકો વાંચવા પડશે શ્રી રામકૃષ્ણનું જીવન મા શારદાનું જીવન સ્વામી વિવેકાનંદનું જીવન આ ત્રણના જીવનચરિત્ર અને રામકૃષ્ણ કથામૃત ત્રણ ભાગ છે એમાંથી થોડાક અંત પાના તમે વાંચી લ્યો તો તમને પોતાની મેળે શ્રી રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા થશે કે અવતાર વરિષ્ઠ શ્રી રામકૃષ્ણદેવ એમના એમનો મારે મંત્ર જોઈએ છે અને મારે એમની પાસેથી એ રા એ દેવને જ ગુરુ બનાવવા છે ને મારે રામકૃષ્ણ મિશન એ રામકૃષ્ણદેવની જ આ સંસ્થા છે અને એમાંથી જ મને કૃપા દેવની મળશે મારે રામકૃષ્ણદેવની કૃપા મેળવવી છે માટે હું અહીંથી દીક્ષા લેવા માગું છું તો તમે દીક્ષા લઈ શકો છો તો આ બેને જે વાત કરી છે જે પ્રશ્ન પૂછ્યો તો એટલે એમાં હું એટલું જ કહી શકું કે ભાઈ એ તમે પોતે નક્કી કરો તમને જો લાગતું હોય કે તમે હજી સુધી દીક્ષા લીધી નથી કોઈને ગુરુ બનાવ્યા નથી અને જો તમને રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા હોય તો તમે રામકૃષ્ણ મિશનમાંથી દીક્ષા લઈ શકો છો કડી ઈશ્વરના દર્શન એના મૂળ સ્વરૂપે થાય કે માત્ર ભાસ થાય તો કયા સ્વરૂપે દર્શન થશે ત્યારે ખબર પડશે કરીને જુઓ મૂળ સ્વરૂપે થાય છે કે નહીં ધ્યાનમાં વિચારો આવે અને પ્રાર્થના શરૂ થઈ જાય તો બહુ સારું છે ભાઈ પ્રાર્થના શરૂ થઈ જાય તો પ્રાર્થના કરો એ તો સારી વાત છે પણ આડાવળા વિચાર આવે તો મુશ્કેલ ધ્યાન સમયે જો પ્રાર્થના થઈ જતી હોય તો તમે તો બહુ સારા ઘણા લોકો તો મને એમ કહે છે આડાવળા વિચાર આવે છે ઘણા લોકો આવી મને કે સ્વામીજી જરા એક પ્રાઇવેટ વાત કરવી છે બોલો બોલો કે હું જ્યારે ધ્યાન કરવા બેસું ને એવા આડાવળા વિચાર આવે કોઈ દી ન કરેલા એવા વિચાર મને આવે ધ્યાન વખતે મેં કીધું ભાઈ આમાં પ્રાઇવેટ વાત છે જ નહીં બધાએ મને આ જ પ્રાઇવેટ વાત કહે છે આ ઓપન સિક્રેટ છે અને કોઈ મને આવીને કહે કે સ્વામીજી અમે તો ધ્યાનમાં બેસીને એ સીધી સમાધિ લાગી જાય છે એટલે ત્યારે મને લાગે કે કાંઈક દાળમાં કાળું છે મેન્ટલ હોસ્પિટલ જવાની તૈયારી છે થોડો સંશય થાય ભાઈ મારી તો કુંડની ઉપર ઉઠી ગઈ છે સહસ્રારમાં હવે નિવાસ કરી રહી છે આવું બધું જ્યારે કે ત્યારે મને થોડો ડર લાગે કે હાય ગયા પણ ગયું મેન્ટલ હોસ્પિટલમાં જો આપણું મન તરતો તરત ધ્યાનમાં લાગી જતું હોય સમાધિ લાગી જતી હોય તો બહુ મોટી વાત છે એ તો મહાન મહાન યોગીઓની વાત છે જો થઈ જતી હોય તો બહુ સારું પણ જો ધ્યાનમાં ન મન લાગતું હોય અને જે વિચારો ક્યારે ને ક્યારે આડાવડા વિચારો આવતા હોય તો સમજવાનું કે એમાં કોઈ ખોટું નથી ખોટું તો છે પણ એમાં અસામાન્ય કાંઈ નથી કારણ કે બધાની આ જ વાત છે આ જ વાત છે વી આર ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ બધા એક જ નાવમાં જઈ રહ્યા છે તમે એનાથી અલગ નથી કેમ કારણ કે મનનો સ્વભાવ ચંચળ છે સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં આપે છે ઉપમા આપે છે જાણો છો આપણું મન કેવું છે મન છે વાંદરા જેવું ચંચળ એક વાંદરો હતો સ્વભાવથી ખૂબ ચંચળ એટલે ખૂબ ઠેકડા મારતો હતો ત્યાં તો કોઈને દારૂ દીધો હવે જુઓ કેવો એને ઠેકડા કેવા ઠેકડા મારવા માંડી ગયો એમાં બાકી હતો કે વિછીએ ડંખ માર્યો હવે જુઓ હજી વધારે ઠેકડા મારવા માંડી ગયો અને ત્યાં એના માથા પર એક ભૂત સવાર થઈ ગયો હવે જુઓ કેવા ઠેકડા મારે આપણું મન એવું જ છે સ્વભાવથી ચંચળ છે હંમેશા ઠેકડા મારે છે એમાં પાછી આપણે દારૂની બોટલ ઢીચીએ છીએ દારૂ એટલે ઈચ્છારૂપી દારૂ આપણે આ કઈ જાતનું મોબાઈલ આજે લેવાનો છે હવે કયા મોડલનું મોબાઈલ લેવાનું છે કઈ કાર લેવાની છે આજે મોલમાં શું ખરીદવાનું છે આજે કાલે ક્યાંય કઈ જગ્યાએ જવાનું છે હમણાં કયા ટૂર લેવાનો છે કેટલી બધી જાતની ઈચ્છાઓ દરેક ક્ષણમાં આપણે ઈચ્છાઓ રૂપી દારૂ ઢીંચીએ જાય છે એટલે મન હજી વધારે ચંચળ થાય પછી વિછી ડંક મારે ઈર્ષારૂપી વીછી અરે આને આવી મોડલની કાર આવી ગઈ હેં હજી એક અઠવાડિયે પહેલાં મોડલ લેટેસ્ટ મળેલ ને આ બીજી મોડલને આવી ગઈ ઈર્ષા થાય ઈર્ષારૂપી વિછી ડંક મારે એટલે મન હજી વધારે ચંચળ થાય અને પછી અહંકારરૂપી ભૂત જ્યારે સવાર થાય માથા ઉપર જાણતા નથી કોણ છું પોલીસ ઓફિસર બતાવી દઈશ આ છે અહંકાર આવે ત્યારે હજી મન ચંચળ થાય આ ચંચળ મનથી ધ્યાન કરવું બહુ મુશ્કેલ છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આનો ઉપાય બતાવે છે આપણે એવો વિચાર નહીં કરવાનો કે આપણે આવું છીએ છે ચિંતા નહીં કરવાની આપણે કોની સાથે ટ્રાવેલ કરી રહ્યા છીએ આર ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ આપણી સાથે કોણ કોણ છે અર્જુન આપણી સાથે છે અર્જુન આપણી સાથે હા અર્જુન આપણી સાથે અર્જુન તો કેવો બાણાવળી અરે માછલી નહીં માછલીનો પડછાવ જોઈએ ને માછલી વિંધી દે કેવી એની એકાગ્રતા વિચાર તો કરો કેવો હતો અર્જુન માછલી નહીં માછલીનો પડછાવ જોઈએ ને માછલી વિંધી નાખી એવો અર્જુન જેવો અર્જુન શું કે છે ગીતામાં છઠ્ઠા અધ્યાયમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે આવી રીતે અર્જુન તારે ધ્યાન કરવાનું આવી રીતે બેસવાનું આમ આમ ધ્યાન કરવાનું આમ કરવાનું પછી અર્જુન શું કે છે હે ભગવાન તમે બધી વાત તો કરી પણ આપણનો પાણો હંમેશા આપણો હોય છે અર્જુનનો પણ પણનો પાણો આવ્યો તમે બધી વાત કરી એ વાત સાચી પણ મારું મન તો એટલું ચંચળ છે કે જરા પણ એ સ્થિર થતું નથી કેવું ચંચળ છે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રિવ હે ભગવાન તમે તો વાત કરી આ ધ્યાન કરવાની અરે તમે વિચાર જવા દો વાત મારું મન તો એટલું ચંચળ છે એને વશ કરવું કેટલું કઠિન છે મુઠ્ઠીમાં હવાને મુઠ્ઠીને કેદ મુઠ્ઠીમાં કેદ કરવું જેટલું કઠિન છે એના કરતાં વધારે કઠિન મારા મનને ચંચળ મનને કેદ કરવું મને લાગે છે અને વશ કરવું એના કરતાં વધારે કઠિન લાગે છે કોણ કહે છે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એમ નથી કહેતા શું બાયલા જેવી વાત કરે છે શું કાયર જેવી વાત કરે છે પેલા અધ્યાયમાં જોયું ને જ્યારે શ્રી કૃષ્ણ અર્જુન કહે છે ને બધા જ્યારે બાણાવળીની સામે બધી સેના જુએ છે અને પછી ગાત્ર ઢીલા થાય છે જેમ પરીક્ષામાં વિદ્યાર્થીની હાલત થાય ક્વેશ્ચન પેપર એકદમ આવે કોઈ પછી વાયચા ન હોય એને પછી એવી રીતે થાય પરસેવો છૂટે અને કંપારી છૂટે ધ્રુજવા માંડે આ બધા લક્ષણો ન્યુરોસિસના બધા લક્ષણો અર્જુનમાં આવી ગયા મોઢું સુકાવવા માંડે હાય હાય શું થશે નર્વસ થઈ ગયું એકદમ બધું જોઈને અને પછી શું કીધું છેવટે શું કીધું મારે યુદ્ધ નથી કરવું એમ કરીને બેસી ગયો ધનુર્ધારી અર્જુન વિચાર કરો કે પાકિસ્તાન સાથે યુદ્ધ થતું હોય ભારતનો ને ભારતનો જે જનરલ હોય એમ કહી દે કે મારે યુદ્ધ નથી કરવું ને બેસી જાય તો શું થાય હાલત સૌથી મોટો જનરલ છે અર્જુન તો આખો જનરલ છે આખા સેનાનો સૌથી મોટો સેનાપતિ સેનાપતિ પોતે કે છે ભાઈ મારે તો યુદ્ધ કરવું નથી કેવી હાલત થાય શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે હું યુદ્ધ નહીં કરું અને ચૂપચાપ બેસી પણ જાય છે એમ નમ ગાંડીને મૂકી દે છે કોરે અને બેસી જાય છે અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકિત અર્જુન ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નહી તત્ત ક્ષુદ્રમ હૃદય દૌરબલ્યમ તક્તો પરંતપ ઉઠ ઉભો થઈ જા હૃદયની તુચ્છ દુર્બળતાને દૂર કર નામર્દ થામા કાપુરુષ થામા નમાલો થામાં નપુંસક થામા શ્રી કૃષ્ણ ભગવાન મોટા મનોવૈજ્ઞાનિક છે એને ખબર છે કે આને ન્યુરોસિસ નામનો રોગ થઈ ગયો છે ન્યુરોસિસ નામનો રોગ થાય એનું એક માત્ર એનું સમાધાન શું છે એનું એનું ઓસટ શું એનું ઓસટ શું છે ઇલેક્ટ્રિક શોક શોક થેરેપી ઇલેક્ટ્રિક શોક આપે છે ને માનસિક પસંદને ત્યારે ઇલેક્ટ્રિક શોક નહોતો પણ શોખ હતો શોખ ટ્રીટમેન્ટ એવો જોરથી સરળ કે અર્જુન તમતમી ઉઠે છે કોઈ પણ માણસને તમે કહો તો તમતમી ઉઠે અર્જુનને એ તમતમવા માગતા હતા એટલે શ્રી કૃષ્ણ જાણી જડીને એવો શબ્દ વાપરે છે કા પુરુષ થામાં કા પુરુષ એવો શબ્દ બોલે છે આ તને શોભતું નથી હૃદયની તુચ્છ દુર્બળતા દૂર કર અને ઊભો થઈ જાય અને યુદ્ધ કર આ વાત કરે છે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન દ્વિતીય અધ્યાયમાં અને જ્યારે અર્જુન કહે છે ભગવાન મારું મન તો બહુ ચંચળ છે મુઠ્ઠીમાં વાયુને વશ કરવું એનાથી પણ વધારે કઠિન લાગે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ નથી કરે શું બાયલા જેવી વાત કરે છે કાયર જેવી વાત કરે છે થામાં ના એવી વાત નથી કરતા ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ હે અર્જુન તારી વાત સાવ સાચી છે આ મનને ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે કોણ કહે છે કૃષ્ણ ભગવાન પોતે કૃષ્ણ ભગવાન શું કહે છે અર્જુન તો કહે છે બહુ કઠિન છે પણ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે આ સંશય મહાબાબુ હે અર્જુન તારી વાત સાવ સાચી છે એમાં કોઈ સંશય નથી કે આ ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વીકાર કરે છે પતંજલિ શું કહે છે સતુ દીર્ઘકાલ સત્કારા સેવી તો દ્રઢ ભૂમિ પતંજલિ મહર્ષિ પતંજલિ સેવી તો દૃઢ ભૂમિ નિરંતર ખૂબ દૃઢ બહુ સત્કાર દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવાથી આ મન ચંચળ સિદ્ધ થાય એમને થાય નહીં બહુ ચંચળ છે બહુ કઠિન છે પતંજલિ કહે છે બહુ કઠિન છે જંચણ મનને વશ કરવું સ્વામી વિવેકાનંદ કહે છે બહુ વશ કરવું અને બહુ જ કઠિન છે આ મન વાંદરા જેવું છે ચંચળ વાંદરા જેવું જેને દારૂ પીધેલો હોય એવો વાંદરો જેને વીછીએ ડંક માર્યો એવો વાંદરો જેના માથા પર ભૂ સવાર એવો વાંદરા જેવું આપણું મન છે બહુ કઠિન છે શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે બહુ કઠિન છે ભગવાન બધું કહે છે ભગવાન બુદ્ધ શું કહે છે અરે પોતાના મન સાથે યુદ્ધ કરવું એક લાખ સૈનિકો સાથે એકલા હાથે યુદ્ધ કરવું એના કરતા વધારે કઠિન છે વન હંડ્રેડ થાઉઝન્ડ સોલ્જર્સ એની સાથે એક એકલા હાથે તમે યુદ્ધ કરો કેટલું કઠિન એના કરતાં વધારે કઠિન છે એક લાખ સોલ્જરથી પણ વધારે બળ બળવાળું છે બળ બળવાળું આ આપણું મન છે એને વશ કરવું એના કરતાં પણ વધારે કઠિન છે ભગવાન મહાવીર શું કે છે આ મનને વશ કરવું બહુ જ કઠિન ભગવાન મહાવીર કે છે બહુ કઠિન ભગવાન બુદ્ધ કહે છે બહુ કઠિન છે બહુ કઠિન શ્રી કૃષ્ણ ભગવાન કહે છે બહુ કઠિન અને મોડર્ન ગુરુ શું છે બહુ સરળ ડોલર આપો ઇન્સ્ટન્ટ સમાધિ આજના મોડર્ન ગુરુ વિશ્વાસ નહીં કરવાનો એના ઉપર આ બધાય શું એકદમ સાવ મૂરખ હતા સાવ મૂરખ હતા ભગવાન બુદ્ધ કે આટલા હજારો વર્ષો કેટલા કેટલી કઠોર તપસ્યા કરી નિર્માણ પ્રાપ્ત કરવા માટે આ શિબિરમાં જાત પાંચસો ડોલર દઈને સમાધિ થઈ જાય તેને આ પતંજલિ આ બધા ગાંડા હતા આટલી સાધના કરી આજકાલના ગુરુ આવી રીતે છેતરે છે અને બધાએ છેતરાય છેતરવાવાળા છે એટલા માટે કારણ કે છેતરાવવાવાળા વધારે છે બધાને રાત સમાધિ જોઈએ છે રાતો રાત બધું કરવું છે રાતો રાત પરથી થવું છે કોઈને મહેનત કરવી નથી બસ માથા ઉપર માથ થૂંકી દો એટલે બધું પતી ગયું આ બસ હું માથા મગ્ન લે પાંચસો ડોલર લે માથા પર હાથ ઇન્સ્ટન્ટ સમાધિ લાવ એવું જ જોઈએ છે બધાને બધાને એવું જ જોઈએ છે કોઈને સાધના કરવી નથી કોઈને પરિશ્રમ કરવો નથી મફતમાં બધું જોઈએ છે અને મફતમાં મળે પણ છે અને પછી ચોધાર આંસુએ રડે છે ચોધાર આંસુએ પછી રડવાથી શું દો કોણ હતું બેવકૂફ કોણ છે તમને જે બેટરીના સેલ તમને દસ રૂપિયામાં મળતા હતા એ તમે ન લીધા અને ભાઈ એક રૂપિયાનું આ ચાઇન ચાઇનીઝનું પ્રોડક્ટ તમે લીધું અને પછી એક કલાક પછી બધું બેટરી ખતમ પછી તમે રડવાથી શું દો તમને ઓરિજિનલ બેટરી જાપાનની મળતી દસ રૂપિયા લીધી નહીં તમારે ખરીદતી વખતે વિચાર કરવો જોઈએ ને તમે ડુપ્લિકેટ માલ ખરીદો કારણ કે સસ્તામાં મળે છે એવી જ રીતે મંત્ર દીક્ષા તમે લઈ લીધી બસ ચાલો સસ્તામાં મળે છે ચાલો ઇન્સ્ટન્ટ સમાધિ આપણને આપવા માગે છે ચાલો કુંડલીની શક્તિ જાગરણ થઈ જશે શક્તિપાતની દીક્ષા ચારે તરફ ચાલી રહી છે આજકાલ ચારે તરફ શક્તિપાત બરાબર તમારે એક જ વાર આવવાનું છે હો જીવનમાં એકવાર આવો બેસો શક્તિપાત ખતમ પતી ગયું તમારું સમાધિ વગર બધું એકસાથ એક વાતમાં પતી ગયા આખી જિંદગી સાધના કરવાનું તમને લોકોને કહે છે તમારે એમાં નહીં જવાનું આવો અમારી પાસે મૂકો રૂપિયા હમણાં તમને સમાધિ અપાવી દે આવા લેવાવાળાને દેવાવાળા છે અને પાછળથી પછતાય છે પાછળથી પછતાવા હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત જે કંઈ હોય તો એટલા માટે જે વાત થતી હતી ધ્યાનમાં વિચારો આવે તો વિચાર વિચારવા એની ચિંતા નહીં કરવાની પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું અશંશય મહાબાહો મનો દૂર નિગ્રહ ચલમ પણ બહુ કઠિન છે પણ શું કહે છે અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ છે ગ્રહ્યતે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે નિરાશ થવાની જરૂર નથી અભ્યાસ અને વૈરાગ્ય અભ્યાસ એટલે શું છે વારંવાર ઈચ્છા થાય કે ન થાય નિયમિત રૂપે ધ્યાન કરવાનું જે સાધના આપણા ગુરુદેવે બતાવી છે એવી રીતે પ્રાર્થના કરવાની ઉપાસનાની પદ્ધતિ બતાવી છે તમારા ગુરુએ જ્યારે દીક્ષા આપી ત્યારે એની નાનકડી ચોપડી પણ તમને આપેલી હશે જે ચોપડી કોઈને બતાવવા નથી એમ કીધું હશે એમાં બધું આપેલું છે કેવી રીતે પ્રાર્થના કરવાની કેવી રીતે જ જાપ કરવાનો કેવી રીતે ધ્યાન કરવાનું ઠીક એવી રીતે તમે સવાર સાંજ નિયમિત રીતે આનું નામ અભ્યાસ પ્રેક્ટિસ 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 મેક્સ એ મેન પરફેક્ટ અભ્યાસ 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 કોઈ પણ વસ્તુમાં તમારે રમતગમતમાં આગળ વધો તો અભ્યાસ કરવો પડે નેટ પ્રેક્ટિસ કરવી પડે સંગીતમાં રિયાઝ કરવો પડે એમને કંઈ સંગીતકાર ન થવાય એ સહે શહેનાઈ વાળા હતા ને બિસ્મિલ્લા ખા એનો ઇન્ટરવ્યુ લીધો ઓલરેડી વડે કે ભાઈ તમે આવી રીતે આગળ વધ્યા કેવી રીતે વૈધા તો કે હું જ્યારે નાનો હતો ત્યારે આ શહેનાઈ લઈને કલાકોના કલાક સુધી રિયાઝ કરતો અને મારા ઘરવાળા બધા પરેશાન હતા શું પે 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 કહી રહી છે આખો દિવસ અને પછી એની પેપે સાંભળવા માટે લોકો એક એક હજાર ડોલર અમેરિકામાં આપતા એ પેપે સાંભળવા પણ ત્યારે તો એને કહેતા હતા પે 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 સાંભળ કેટલી પ્રેક્ટિસ કરી એણે વર્ષો સુધી પ્રેક્ટિસ કરી ત્યાર પછી શહેનાઈ આવી રીતે વાદક થયા અને એક એક લાખ રૂપિયા એક એક કાર્યક્રમના એ વખતના એક લાખ રૂપિયા બહુ વધારે હતા આજકાલ તો એક લાખ રૂપિયા ઘણા બધા દઈ દે છે કોઈ પણ નાના સાધારણ એક સાધારણ એક કલાકાર પણ એક લાખ રૂપિયા લઈ લે છે પણ એ વખતના જમા એક લાખ રૂપિયા લેતા પણ કેટલી બધી સાધના કરી પછી કોઈ સુનિલ ગવાસ્કર હોય કે કોઈ બેટ ક્રિકેટ બેટ્સમેન હોય કે કોઈ બીજો પ્લેયર હોય કે સંગીતકાર હોય આ બધા લોકોએ રિયાઝ કર્યો છે પ્રેક્ટિસ કરી છે તો આધ્યાત્મિક સાધનામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રેક્ટિસ કરવી પડે નિયમિત રીતે મન લા હોય કે ન હોય નિયમિત રીતે બેસવું પડે જપ કરવો પડે મંત્રનો જાપ કરવો પડે ધ્યાન કરવું પડે પ્રાર્થના કરવી પડે આમ કરતાં 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 ધીરે 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 મન આપણા નિયંત્રણમાં આવશે પણ સાથે સાથે બીજી વાત પણ છે અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગણ જ ગૃહ્ય વૈરાગ્યની પણ એટલી જ આવશ્યકતા છે માત્ર અભ્યાસ દ્વારા નહીં થાય માત્ર અભ્યાસ દ્વારા નહીં થાય સાથે સાથે વૈરાગ્ય વૈરાગ એટલે શું વૈરાગ્ય એટલે સાધુ સાધુભાવો બની જવું એવું નહીં વૈરાગ એટલે વીતરાગ વીતરાગ એટલે કે અનાસક્તિ આસક્તિનો ત્યાગ કરવો પડે જો આસક્તિનો ત્યાગ તમે નહીં કરો તો તમને સફળતા નહીં મળે તમે ગમે એટલી સાધના કરશો તો સફળતા નહીં મળે સાથે સાથે અનાશક્તિનો પણ અભ્યાસ કરવો પડે અના પણ લાવવી પડે આ શક્તિનો ત્યાગ કરવો પડે પૂનમની રાત હતી યમુના નદીને કિનારે જમુના નદીને કિનારે બધાએ જે પંડા ભેગા થયા મથુરાની વાત છે મથુરામાં પંડા બહુ હોય છે તમને અનુભવ થયો હશે પંદર મથુરા રેલવે સ્ટેશન નીચે ઉતરો તરત જ પંડો તમારી પાસે દોડશે હા હા બોલો બોલો ક્યાંથી આવો છો હા મારી પાસે ચોપડો છે હા તમારા દાપ દાદા આવ્યા હતા અહીંયા હા ચાલો ચલો હું તમને બધું છોડશે નહીં તમને આ પંડા એવા હોય છે પંડા જોરદાર મથુરાના પંડા એ મથુરાના પંડા પૂનમની રાત હતી મથુરામાં જમુના નદીની કિનારે ભેગા થયા અને ખૂબ એ લોકો ભાંગ બહુ જ ખાય બહુ ભાંગ ખાય જોરદાર ભાંગ ખાધી અને નશો જોરદાર ચેડો હાલો હવે આપણે આજે પૂનમની રાત છે નૌકા વિહાર કરીએ હાલો નૌકા વિહાર કરીએ બેઠા બધા નૌકામાં અને એ વખતના જમાનામાં તો આ સ્ટીમ એન્જિન તો હતું નહીં એ લીધો હડસેલા મારવા માંડી ગયા પતવાર લીધી અને હલેસા મારવા માંડી ગયા ખૂબ હલેસા માર્યા પછી ઓળાનો હાથ દુખ્યો કે હું મારું કે ચાલો ભાઈ તું માર આ તું મારે ચારેય વારા ફરતે ખૂબ હલેસા માર્યા મારતા હલેસા મારતા મારતા બધા થાકી ગયા ભાંગનો રસો ઉતરો સૂરજના કિરણો આવ્યા આખી રાત નીકળી ગઈ પછી કે ભાઈ આ તો મને તો મારા તો બાવડા થાકી ગયા ભાઈ એટલા હલેસા માર્યા તો કે મારાય બાવડા થાકી ગયા મેં હલેસા બહુ માર્યા કે નહીં મેં સૌથી વધારે મેં હલેસા માર્યા એમાં જ ઝઘડો થઈ ગયો પણ કે હવે જે થયું થયું પણ આ સૂરજની કિરણો આગી આખી રાત આપણે હલેસા મેરા પણ પોઈચા કે જુઓ તો કે આ કિનારો આવ્યો છે જો કિનારો આવ્યો કિનારામાં ઉતરીને જો જ્યાંથી ચેડાતા ત્યાં ના ત્યાં છે એલા પણ આખી રાત આટલા બધાએ મળીને હલેસા મેરા પણ આ તો નૌકા ત્યાં નહીં ત્યાં છે અરે પણ હલેસા બહુ વૈરા પણ લંગર ઉપાડતા ભૂલી ગયા લંગર ઉપાડ્યું જ નહીં ગમે એટલા હલેસા મારો લંગર નહીં ઉપાડો તો નાવ એક ઇંચ આગળ નહીં વધે અભ્યાસરૂપી રૂપી હલેસા ગમે એટલા માણસો એકાગ્રતા રૂપી નાવ એક ઇંચ પણ આગળની વધે સૌથી પહેલાં તમારે લંગર ઉપાડવું જોઈએ આસક્તિ રૂપી લંગર એને ઉપાડવાની બહુ જરૂર છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અભ્યાસ એનું તો કોણ તેય વૈરાગ ગૃહ્ય તે અને એ જ વાત પતંજલિ પણ કહે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ મનને નિરોધ કરવા માટે બે ઉપાય એમણે બતાવ્યા કયા અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ પતંજલિ પણ આ જ વાત કહે છે એકવાર વાર સ્વામી શારદાનંદજી મહારાજને એક ભક્ત કહ્યું મહારાજ આ મન તો બહુ બહુ પાડો દે છે આ મનને નિયંત્રણ કરવા માટે કાંઈક તો તમે મને કહ્યું શારદાનંદજી મહારાજે હા જોડેને કહ્યું બાપુ આમી જદી જાણતા તો માકે બોલતા બંગાળે મેં કીધું હું જદી જાણતો ને તો હું તમને જરૂર કેત પણ હું નથી જાણતો અભ્યાસ અને વૈરાગ્ય આ બે સિવાય ત્રીજો ઉપાય હું મનને કંટ્રોલ કરવાનો કોઈ ઉપાય હું જાણતો નથી જો જાણતો હોત તો જરૂર કેત બાપુ આમી આર તો જાણી ના જદી જાણતામ તો મકે બોલતાં આ એક જ બે જ ઉપાય છે અભ્યાસ વૈરાગ્ય ગીતામાં એ જ વાત શ્રી કૃષ્ણ ભગવાનની એ જ વાત પતંજલિની એ જ વાત પણ એટલા માટે આપણે નિરાશ થવાનો નથી અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય કાર્ય પણ શક્ય થશે જે મંત્ર આપણને ગુરુદેવે આપ્યો છે શ્રદ્ધાપૂર્વક એ મંત્રનો જાપ કરવાથી જરૂરથી આપણને એનો ફળ મળશે જરૂરથી આપણે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશું એ મંત્ર બહુ પાવરફુલ છે અને જેટલો વધારે એનો જાપ થશે એમ કહેવાય છે એક વાર કોઈ મંત્રનો જાપ તમે કરો તો એ સરચાર્જ થઈ જાય છે એ શક્તિવંત શક્તિમંત થઈ જાય છે એમાં શક્તિ આવી જાય છે વધારે એટલે મિનિમમ એક લાખ વાર તો જપ કરી લેવો જોઈએ તો મા દેવી રોજ એક લાખનો જપ કરતા આપણે તો ત્યાં સુધી પહોંચી નહીં શકીએ પણ જેટલા જપ થાય એટલા મંત્ર જાપ આપણે બની શકે એટલા કરીએ પણ એમાં ક્વોલિટી પણ જોઈએ એમ નહીં કે જલ્દી જલ્દી કરી નાખું એટલે મા દેવી કહે છે કે એ ધીરે ધીરે સ્પષ્ટ ઉચ્ચારણ કરી અને તમે મંત્ર જાપ કરો અને કદાચ મન લાગે ન લાગે તો પણ તમે મંત્ર જાપ ચાલુ રાખો એક શિષ્ય કહ્યું કે માં આવી રીતે હું મંત્ર જાપ કરું છું પણ મન તો આડેવડે ભટકે છે તો કે તો પણ ચાલુ રાખો બંધ નહીં કરવાનું કારણ કે બંધ કરશો તો તો પછી એવી ને એવી સ્થિતિ રહેશે એ સ્થિતિ જે રહેવાથી બહાર આવવું હશે તો મંત્ર જાપ કરો મંત્ર જાપ જ એનો ઉપાય છે તમે કહેશો ભાઈ દવા લેવાની ઈચ્છા નથી થતી મોઢું કડવું છે અરે મોઢું કડવાને ઠીક કરવા માટે આ દવા છે દવા લેશો ને ત્યાર પછી આ મોઢું ઠીક થશે કારણ કે અત્યારે તમને રોગ લાગેલું છે રોગ દૂર કરવા માટેની દવા પણ તમે જો નહીં લ્યો તો રોગ દૂર નહીં થાય એવી રીતે મનને કંટ્રોલ કરવા માટે મંત્ર જાપ જરૂરી છે મનનો મંત્ર જાપ કરવા મન લાગતું નથી તો પણ કરવો પડશે બહુ સરસ ઉદાહરણ આપે છે કોઈ ગંગા સ્નાન કરવા માટે જાય તો એને ગંગા સ્નાનનું પુણ્ય મળે અને કોઈ ગંગા કિનારે બેઠેલો હોય એને કોઈ ધક્કો મારે તો એનું ગંગા સ્નાન થઈ જાય એને ગંગા સ્નાનનું પુણ્ય મળે એને ગંગા સ્નાનનું પુણ્ય મળે લ્યો ન ઈચ્છા હોય ને તો એ જબરદસ્તી કોઈ નાખી દીધો હોય એને ગંગામાં તો એને ગંગા સ્નંદપૂર્ણ મળી જાય એમ તમને ન છૂટકે તમારી ઈચ્છા ન હોય તોય તમે મંત્ર જાપ કરો તોય ભગવાનને મંત્ર જાપનો ફળ મળી જશે મન ન લાગે તોય મંત્ર જાપ કરો તોય એનું ફળ તમને મળશે પણ આપણે બની શકે ત્યાં સુધી મન દઈને મંત્રનો જાપ કરવો જોઈએ અને જેટલો બની શકે એટલો વધારે કરવાથી જરૂરથી એ આપણને એનો ફાયદો થશે એવી શ્રદ્ધા આપણે રાખવી જોઈએ ક્રોધ આળસ લોભ કઈ રીતે ઓછા થઈ શકે આળસ તો દૂર કરવા માટે બહુ શ્રેષ્ઠ ઉપાય છે કે એક્સરસાઇઝ કરવાની વ્યાયામ શરૂ કરી દેવાનો એટલે આળસ બધું દૂર થઈ જશે મોડામાં પાણી છાંટવાનું અને આળ અને વ્યાયામ કરવાનું એનાથી તમારી આળસ દૂર થઈ જશે જ્યારે તમે બેઠા બેઠા તમને ઝોલા આવતા હોય તો ઊભા થઈ જાઓ પાણી છાંટો દોડવા માંડો પાછા બેસો દસ મિનિટ પછી એ બહુ સરળ ઉપાય છે આળસને દૂર કરવાનો બહુ સરળ ઉપાય છે પરિશ્રમ કરો અને એક્સરસાઇઝ કરો ક્રોધ લોભ આ બધું જે છે એ પોતાની મેળે દૂર થઈ જશે શ્રી રામકૃષ્ણ કહે છે તમે પૂર્વ તરફ જાશો તો પશ્ચિમ પોતાની મેળે દૂર થઈ જશે તમે પૂર્વ તરફ જાશો પશ્ચિમ પોતાની મેળે દૂર થઈ જશે તમારે પશ્ચિમથી દૂર થવા માટે પ્રયત્ન નહીં કરવો પડે ઈશ્વર તરફ તમે જાશો તો આ બધા જે છે કામ ક્રોધ લોભ મોહમ્મદ મત્સર આ આખી સેના આખી સેનાના જેટલા રાક્ષસો છે આ બધા પોતાની મેળે નાશ થઈ જશે જ્યાં રામ ભગવાન અંસરમાં આવી જશે ત્યારે એ રામચંદ્રજી પોતાના ધનુષ બાણ દ્વારા બધા રાક્ષસો એક સાથે સંહાર કરી નાખશે તમારે કરવાની જરૂર નથી તમારા દ્વારા નહીં થાય એ રામચંદ્રજી કરશે તમે ભગવાનનું નામ લ્યો ભગવાન તરફ આગળ વધો અને આ બધું પોતાની મેળે દૂર થઈ જશે એના ઉપર વધારે ધ્યાન નહીં દેવાનું નેગેટિવ જે વિચારો છે એના ઉપર વધારે ધ્યાન નહીં દેવાનું નેગેટિવ વિચારો પર ધ્યાન દેવાથી નેગેટિવ વિચારો હજી વધારે પાવરફુલ થઈ જાય કારણ કે પછી આપણે એને દૂર કરવા માગતા પણ એ આવે વધારે જોરથી એટલે એના ઉપર ધ્યાન જ નહીં દેવાનું ધ્યાન આપો ને તો એને બળ મળી જાય એ સામ રામકૃષ્ણ મટમિશનના અધ્યક્ષ દસમા વીરેશ્વારાજીમાં એમને આ પ્રશ્ન કોઈ પૂછ્યો એવો કે આવી રીતે આ શું કરવાના માટે ત્યારે એમણે કહ્યું અચ્છા જુઓ માલનો હું બેઠો હું અને તમે આવો કોઈ પુસ્તક વાંચતો હું અને તમે મને પોકારો અને હું તમને જવાબ ના આપું તો તમે શું કરો એબાઉટ ટર્ન પાછો વયો જાઓ બસ કે આમાં એ જ કરવાનું અને એ જ દિવસે સવારે એ ગયો હતો એ યુવક મહારાજ પાસે ગયો હતો અને મહારાજ પાસે એણે બે ત્રણ વાર વાત કરી પણ મહારાજ પુસ્તક વાંચવામાં નિમગ્ન હતા એટલે એમને ખબર ન પડી એટલે એબાઉટ ટર્ન થઈ ગયા પણ એ જ ઉદાહરણ એમણે આપ્યું એ જ દિવસે સાંજના કે જો હું માનલો પુસ્તક વાંચતો હું અને તમે આવો અને તમારા તરફ ન ધ્યાન દઉં તો તમે શું કરો એબાઉટ ટર્ન બસ આમ જ છે તો કોઈ ખરાબ વિચાર આવે તમે એના ધ્યાન ન આપો તમે ભગવાનનું નામ લેતા રહ્યો પોતાને એ એબાઉટ ટર્ન પાછા જશે પણ જો તમે એને ધ્યાન આપશો તમે સાથે વાત કેમ આવ્યા મેં તમને નહોતા બોલાવ્યો તો એ તમે કેમ આવ્યા એમ તમે વાત કરશો કે ના હું તો આવ્યો મને આવ્યો મને બહુ ગમતું હતું એટલે હું આવ્યો પણ તારે ન આવવાનું પણ હું તો આવીશ તો પછી એની તમે જેટલી તમે વાત કરશો એટલું વધારે ને વધારે ઘૂસતો જશે તો એને તો આ જ જોઈશે કે તમે એની સાથે વાત કરો ગમે એમ એ વાત કરવી છે તમારી સાથે તમે એકવાર તમે કોઈ કોલ તમને ન ગમતો હોય ને તમારે એને તમે સીધો સ્વિચ ઓફ કરી દેવાનો એને બ્લોક કરી દેવાનું પણ જો તમે એની વાત કરો ભાઈ મારી સાથે વાત નહીં કરો ના ના હું વાત નહીં કરું નહીં કરું પણ તમે આટલું મને કે શા માટે વાત ન કરો પણ મારે વાત નથી કરી પણ હું તમને એક કામ કરું તમે આવી રીતે કરો ના આમ તમે જેટલી વાત કરશો એમ એને વધારે વધારે બળ મળશે પણ તમે એને બ્લોક કરી દો ને ભાઈ તમારે સો વાત નહીં એક વાત તમારે નથી વાત કરી તો કહે આ માટે વાત કરો છો હવે આ બધા વિચારો આ બધા આવે છે તમે એની સાથે વાત કરવા શું મારે જાઓ છો જેટલી વાત કરશો એટલે અંદર આવશે હજી વધારે એ બહુ ટર્ન કરો તમે આ તરફ જાઓને ભગવાન તરફ બ્લોક કરી દો ને કોઈ દિવસ તમને થતા હોય જ નહીં પણ એ તો નથી આપણે કરતા આપણને વારંવાર આપને સારું લાગે છે ભાઈ શું કરવા આવ્યા મને નથી ગમતું તમે શું કરવા આવો છો કે મને નથી ગમતું મને એમ થાય છે કે ભાઈ તમારી પાસે થોડીક વાર આવું કે ના કે મારી પાસે નહીં આવવાનું અચ્છા ઠીક છે હું નહીં આવું તો એક વાર આવું તો ચાલે ને અચ્છા અચ્છા દિવસ મેં એક જ વાર તમને ફોન કરીશ હું એક જ વાર અરે એક મિનિટ માટે ફોન કર્યો એમાં શું વાંધો ના ના મને કહે હું બહુ બિઝી છું અચ્છા ઠીક છે અઠવાડિયે એક હો ભાઈ મને નથી જરાય પર તું બંધ કરીને ના ના ઠીક છે તમે આટલું બધું તમને નથી ખબર તો ઠીક છે તું મહિને એકવાર હો આ તમે એ વાત છોડશે ને પણ તમે બ્લોક કરી દે ને મારા સૌ કરવા આટલી એનર્જી તમે નાખો છો ભગવાન તરફ જાઓને પોતાની મેળે એ બહુ ઠંડ થશે તમે એને ધ્યાન આપો છો એટલે વધારે એ લોકોને બળ મળે છે એ આ જ વાત છે ગો ટુવર્ડ્સ ધ ઈસ્ટ વેસ્ટ વિલ ફોલ બિહાઈન્ડ ગો ટુવર્ડ્સ ધ નોર્થ સાઉથ વિલ ગેટ બિહાઈન્ડ ઉત્તર દિશામાં જશો દક્ષિણ પોતાની મેળે પાછું જશે તમે પૂર્વ તરફ જશો પશ્ચિમ પોતાની મેળે પાછું જશે વિવેકાનંદને ઠાકોરે શક્તિપાઠ દીક્ષા આપી હતી શક્તિપાત આ શબ્દ એવો આવી ગયો છે મને જરાય નથી કહ્યું શું શક્તિપાત શક્તિપાત તમે લોકો મંડી પડ્યા છો શક્તિપાત ખબર નહીં આ બધી ચારે તરફ એવી ફેશન આવી ગઈ છે શક્તિપાત કરીને નાખો અમને તો શક્તિપાત થઈ ગયો અરે શું શક્તિપાત અરે કાંઈ નાની સુની વાત છે શક્તિપાત બધું ચાલી ગયું અમને શક્તિપાત થઈ ગયો ત્યાં તો શક્તિપાત દીક્ષા આપે છે શક્તિપાત કોઈ નાનીસુની વાત નથી એ બહુ ચીપ શબ્દ થઈ ગયો પણ હા શ્રી રામકૃષ્ણદેવ સ્વામી વિવેકાનંદને આવી રીતે મંત્ર દીક્ષા તો આપી હતી વાત અલગ છે પણ એકવાર એવું થયું કે એમણે કાશી પરના બગીચામાં એમને સ્પર્શ કર્યો હતો અને આરે સ્વામી વિવેકાનંદ લાયક જાણે કે એક વિદ્યુતની જણ અનુભવી હતી અને પછી શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા સ્વામી વિવેકાનંદ પણ વિભાંત અવસ્થામાં ચાલ્યા ગયા એમને પણ બાહ્ય જ્ઞાન ન રહ્યું જ્યારે એમને જ્ઞાન આવ્યું ત્યારે એમણે જોયું શ્રી રામકૃષ્ણ દેવના આંખમાં આંસુ હતા અને ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું બેટા મારી પાસે જે કાંઈ બધું હતું બધું આજે તને મેં આપી દીધું અને હું હવે ફકીર બની ગયો છું આ શબ્દ એમણે વાપર્યો હવે હું ફકીર બની ગયો છું સ્વામી ભૂતેજી મહારાજને આના પીછું પૂછવામાં આવ્યું કે શ્રી રામકૃષ્ણ તેમ રડતા હતા શા માટે કે રડતા હતા નહીં તો કોણે કીધું રડતા હતા આંસુ હતા હવે આંસુ દુઃખના પણ હોઈ શકે હર્ષના પણ હોઈ શકે કદાચ એમને એ ભાવનામાં આવી ગયા અને એમને હર્ષના પણ આંસુ હોઈ શકે પણ કંઈ એને પસ્તાવો નહોતો થતો તો શું કરો આપતે કે હું ફકીર બની ગયો પણ હા એમણે પોતે પોતાની ઈચ્છાથી એમને બધું આપ્યું કે હવે મારો જવાનો સમય થઈ ગયો જગતનું ઘણું બધું કલ્યાણ તારે કરવાનું છે એટલે મારી પાસે જે કંઈ શક્તિઓ હતી એ બધી શક્તિ હું તેને ટ્રાન્સફર કરું છું તો એ શક્તિ આવી રીતે એમણે પોતાની જે કંઈ શક્તિ હતી શ્રી રામકૃષ્ણ દેવે કાશીપુરના બગીચામાં સ્વામી વિવેકાનંદને આવી રીતે એમને ટ્રાન્સફર કરી એમને આપી દીધી અને એમણે શું કહ્યું જે કંઈ મારી પાસે હતું આટલી બધી સાધના કેટલી સાધના કરી કઠોર સાધના કરી બાર બાર વર્ષો સુધી આ બધી સાધનામાં જે કંઈ મને પ્રાપ્ત થયું હતું એ બધું તને દઈ અને આજે હું ફકીર થઈ ગયો છું એટલે બધું હવે મારી પાસે કાંઈ રહ્યું નથી બધું તને આપી દીધું પણ એને કારણે એમાં પણ માનવાની જરૂર નથી કે સ્વામી શ્રી રામકૃષ્ણ રડતા હતા એને પશ્ચાત્ થતો હતો કે હવે પોતે ફકીર બની ગયા નહીં એ હર્ષના પણ આંસુ હોઈ શકે એ ભાવનાના આંસુ હોઈ શકે પણ સ્વામી વિવેકાનંદ જોયું કે શ્રી રામકૃષ્ણ આંખમાં અશ્રુ હતા અને આટલું જ બોલ્યા તને દઈને આજે હું ફકીર થઈ ગયો તો એ ઘટના એ સત્ય ઘટના છે અને ખરેખર જે કંઈ સ્વામી વિવેકાનંદે પાછળમાં કર્યું એ શિકાગો ધર્મસભામાં એમણે જે વિશ્વ વિજય મેળવ્યો એ બધાની પાછળ શ્રી રામકૃષ્ણની કૃપા છે એ બધાની પાછળ શ્રી રામકૃષ્ણની શક્તિ છે શ્રી રામકૃષ્ણદેવે એ જે અવતાર વરિષ્ઠ શ્રી રામકૃષ્ણદેવની શક્તિથી શક્તિમાન થઈને સ્વામી વિવેકાનંદજી વિશ્વ વિજય મેળવ્યો છે એમની પોતાની શક્તિથી નહીં અને એમણે પોતે સ્વીકાર કર્યો છે કે શ્રી રામકૃષ્ણદેવ જો ચાહે તો એમના એમની એમના કૃપા કટાક્ષથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે એમની ચરણધૂળીથી લાખો લાખો વિવેકાનંદ પેદા થઈ શકે અને તેમ છતાં આ એક વિવેકાનંદ દ્વારા આટલું બધું કામ કરાવે છે એ તો એમની કૃપા છે મારામાં શું શક્તિ છે એમની શક્તિથી હું કામ કરું છું એમ સ્વામી વિવેકાનંદ કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે જો ધારે શ્રી રામકૃષ્ણ દેવ તો મારા જેવા લાખો વિવેકાન પોતાની ચરણધૂરીમાંથી પ્રકટ કરી શકે એવી શક્તિ શ્રી રામકૃષ્ણમાં છે એમ સ્વામી વિવેકાનંદ કહેતા હતા તો એ શ્રી રામકૃષ્ણની શક્તિથી શક્તિમાન થઈને સ્વામી વિવેકાન આટલું બધું જગતનું કલ્યાણનું કામ કર્યું અને એમના ઉપદેશને એમણે પ્રતિફલિત કર્યો રામકૃષ્ણ વિશ્વની સ્થાપના કરી એ શિકા ગોધામ સભામાં એમણે ભાગ લીધો અને ત્યાં એમણે જે ભાષણ આપ્યું ને એમાંથી એમને જે આટલી બધી સફળતા મળી એની પાછળ શ્રી રામકૃષ્ણની શક્તિ હતી અને એ તો જવા પણ નહોતા માગતા એ મદ્રાસમાં જ્યારે હતા ત્યારે જે ઘરમાં રહેતા અને ઘર માલિકે કહ્યું કે સ્વામીજી તમે આખી રાત કોની સાથે વાત કરતા હતા પછી શ્રીરામ પછી સ્વામીજીએ પાછળથી સ્વીકાર કર્યું હતું રોજ રાતના શ્રી રામકૃષ્ણદેવને સમજાવે છે નરેન તારે જવાનું છે આ પાર્લામેન્ટ રિલિજન તારા માટે છે તારા માટે મેં ગોઠવી છે આ બધું તારા માટે થઈ રહ્યું છે તારે અમેરિકા જવું પડશે અને સ્વામી વિવેકાન કોઈ હિસાબે માનતા નથી મારે નથી જવું મારે નથી જવું અને રોજ શ્રી રામકૃષ્ણ એની સાથે આ જે કંઈ વિવાદ થાય છે એ બધું પાસેના ઓરડામાં સંભળાય છે કે તમે રાતના કોની સાથે વાત કરતા હતા ત્યારે તો સ્વામીજી નહોતું કહ્યું પણ પાછળથી એમણે સ્વીકાર કર્યું કે શ્રી રામકૃષ્ણદેવ રોજ એમની સાથે ઘણી બધી કરતા પછી એમને સ્વપ્નમાં પણ એમને દર્શન થયા એમને સ્વપ્નમાં નહીં એમને એવા એવી અનુભૂતિ થઈ એવી એવા દર્શન થયા કે શ્રી રામ રામકૃષ્ણદેવ સમુદ્ર પાર જઈ રહ્યા છે અને આંગળીથી પાછા બોલાવે છે તું મારી પાછળ પાછળ આવ એટલે કે વિદેશ જવાનું છે એટલું જ નહીં કાશીપુરના બગીચામાં જ્યારે જીવંત થતાં આ તો એમના મહાસધિની પછી વાત છે મહાસમાધિ પહેલાં પણ જ્યારે જીવંત હતા ત્યારે પણ એમણે શ્રી રામકૃષ્ણ દેવે પોતે એક કાગળ પર એક ચિત્ર દોર્યું એક સ્ટીમરનું ચિત્ર દોર્યું પોતે અને પાછે લખ્યું નોરેન શિખે દેવે પ્રેમ જય પ્રેમમયી રાધે જે જય પ્રેમમયી રાધે નરેન શીખે દેવે જખોન ઘરે બહિરે હાક દેવે એટલે કે નરેન ઉપદેશ આપશે ઉપદેશ પ્રચાર પ્રસાર કરશે ઘરે બહિરે દેશમાં અને વિદેશમાં અને જહાજ પણ બનાવ્યું જે જહાજ દ્વારા સ્વામી વિવેકાનંદ વિદેશમાં જવાના હતા જહાજ પણ પોતે બતાવ્યું એ પોતે દોર્યું પાસેમાં એક મોર બનાવ્યું એ મોરના ગળામાં કંઈક બાંધેલું હતું એટલે કે એમને ગળામાં કેન્સર થયું હતું એ પણ એમણે બતાવ્યું અને બતાવ્યું કે આવી રીતે નરેન શીખે દેવે એટલે શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી અને એમની શક્તિથી શક્તિમાન થઈને સ્વામી વિવેકાનંદે ત્યાં પણ પછી ત્યાં શિકાગો ધર્મસભામાં એમને બોલવાની કેટલી વાર કહેવામાં આવ્યું તમે બોલો 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 હું પછી બોલીશ કારણ કે એમનું મોઢું સુકાતું હતું નર્વસ થઈ ગયા હતા કોઈ દિવસ આટલી બધી એમને ખબર જ નહોતી કે શિકાગો ધર્મસભામાં આટલા બધા લોકો હશે ત્યાં સુધી એમણે પચાસ સાઠ લોકો સામે લેક્ચર આપ્યું હતું આની પહેલાં અને બધાએ જેટલા લોકો બધા પોતપોતાનું લખીને લાવ્યા હતા એમને એટલી પણ ખબર નહોતી અને એમને તો ખબર નહોતી કે એમને પ્રવેશ મળશે કે નહીં તો અચાનક પ્રવેશ મળી ગયો ઓલા પ્રોફેસર મળી ગયા હાર્વર્ડ યુનિવર્સિટીના એટલા માટે એમને ઇન્ટ્રોડક્શન લેટર આપી દીધો પ્રોફેસર જ્હોન હેનરી રાઇટે અને એટલા માટે પ્રવેશ પણ મળી ગયો પણ એમણે તૈયારી પણ નહોતી કરી લખીને પણ કાંઈ નહોતા લેવા ભાવુગેદાએ લખેલું લખેલું પ્રવચન કરતા હતા હવે એમણે તૈયારી નહોતી કરી અને પછી આણે કીધું એમને ચેરમેન હવે તો બોલો કે ના પછી અને એમનું મોઢું સુકાતું હતું સાત હજાર માણસો કોઈ દિવસ આટલા લાંબા આટલા લોકો સાથે એમણે સામે પ્રવચન નહોતું આપ્યું છેવટે પછી કીધું આ છેલ્લો ચાન્સ છે નહીં તો ન બોલવું તો કે જવા દો અમારે બીજા ઘણા બધા બોલવાવાળા છે હવે તમને છેલ્લો ચાન્સ ત્યારે બપોરના આફ્ટરનૂન સેશનમાં સવારના સેશનમાં બોલ્યા જ નહીં આફ્ટરનૂન સેશનમાં પોતાના ગુરુદેવને યાદ કરીને મા સરસ્વતી યાદ કરીને બોલ્યા જે રામકૃષ્ણદેવે ધક્કો મારીને એને માલક આપ્યા કે ના હવે તારે બોલવું પડશે અને પરી બોલ્યા તો બસ પતી ગયું પાંચ મિનિટમાં આખા વિશ્વ વિજય મેળવી લીધો બે મિનિટ તો તાળી બજાવવામાં જ ગયા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા ગયા અમે બે મિનિટ તો બધાય તાળી જ વગાડતા રહ્યા ઊભા થઈને પછી માત્ર ત્રણ મિનિટ બચી હતી એ ત્રણ મિનિટમાં એમણે જો કોઈ બોલ્યા એમાં આખો વિશ્વ વિજય કર્યો અને બીજે દિવસે સમાચાર પત્રોમાં મુખપૃષ્ઠમાં ફોટા આવ્યા અને બધું આવ્યું ને એ ગલી ગલીમાં સ્વામી વિવેના પોસ્ટર લાગી ગયા અને બધાએ પેપર કીધું કે સૌથી મહાનમાં મહાન માણસ છે આખા પાર્લામેન્ટરીઝનમાં એ સ્વામી વિવેકાનંદ છે કેવી બધી કેટલા બધા સમાચાર પત્રોમાં કેવી વાત થઈ આખો વિશ્વ વિજય કરી લીધો અને આખા વિશ્વમાં ભારતની આખી છબી જે એકદમ ખરાબમાં ખરાબ છબી તેમાં સારામાં સારી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેશ ભારત બની ગયો કે ભારત આવા લોકોને જે પેદા કરી શકે દેશ કેટલો મહાન હશે બધાએ ભારતની ભૂરી ભૂરી પ્રશંસા કરી જે ભારત દેશને લોકો એકદમ પછાત સમજતા હતા આ બધું કોને દ્વારા થયું સ્વામી વિવેકાનંદ કહે છે મારા દ્વારા એક પણ શબ્દ જો કોઈ સારો કલ્યાણમય શબ્દ હોય ને એક પણ સારું કામ મેં કર્યું હોય બધું શ્રી રામકૃષ્ણની કૃપાથી થયું છે અને જે કંઈ ખરાબ છે એ બધું મેં કર્યું છે એમની ગુરુભક્તિ જુઓ કે મારા ગુરુની એમની રામકૃષ્ણની કૃપાથી લાખો લાખો વિવેકાનંદ પેદા થઈ શકે પણ આ વિવેકાનંદ દ્વારા એ પોતે જે કંઈ કરાવી રહ્યા છે તો હું એમાં શું કરી શકું આવી હતી એમની નમ્રતા હતી આવી એમની ગુરુ ભક્તિ હતી એટલા માટે એ વાત સાચી છે કે એ શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદને આવી રીતે એમને ખરેખર પોતાનું બધી જે કે સાધનોનું ફળ એમને આપી દીધું હતું એ વાત સાવ સાચી છે સમય તો બહુ થઈ ગયો હજી તો ઘણા બધા પ્રશ્નો બાકી રહી ગયા છે કાંઈ વાંધો નહીં કાલે હજી છે આપણી પાસે સમય છે હે હા અરે રામ 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 પણ બધા હવે ઉતાવળા થયા છે ચાલો છેલ્લી વાર્તા કરીએ ને બાકીના પ્રશ્નો તો હજી ઘણા બધા છે હજી ઘણા પ્રશ્નો તમારે જે દેવા હોય મારી પાસે તો આ ઉત્તરો બધા પા જ છે તમે જેટલા પ્રશ્નો પૂછો હજી પૂછો હજી આ આમાં છે હજી આટલા પ્રશ્નો છે આટલાના જવાબ થયા હજી આટલા છે કાંઈ વાંધો તેમ હજી જે પૂછા એ પૂછો કાલે છેલ્લો દિવસ છે પછી 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 પણ તમે અહીં આવી શકશો રાજકોટના હોય તો કોઈ સવાલ નથી અને આવી શિબિરો તો થતી જ હોય છે અને આ પુસ્તક જે છે એમાં તમને ઘણા બધા પ્રશ્નો ઉત્તર મળશે આ જે કંઈ તમે પ્રશ્નો પૂછ્યા છે બધું મેં કીધું આમાંથી જ મેં કીધું છે મારું પુસ્તક છે એકાગ્રતા અને ધ્યાન આમાં આ બધાએ એમાં બધું લખેલું છે મેં કેવી રીતે સફળ સાચી સફળતા એટલે શું સફળતાના પ્રકારો સફળતાનું રહસ્ય સફળતા કેમ મળતી નથી એકાગ્રતા પ્રાપ્તિનો ઉપાયો અભ્યાસ અને વૈરાગ્ય નિયમિતતા પવિત્રતા પ્રસન્નતા યુક્ત આહાર વિહાર આહાર શુદ્ધિ એકાગ્રતા ધ્યાન વચ્ચન તફાવત ધ્યાનનું મહત્વ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શારીરિક સ્વાસ્થ્ય માટે નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ માટે દીર્ઘાયુષ માટે સ્થળ કાળની અતિ જવા માટે આગતોમાં સ્વસ્થ રહેવા માટે સર્જરતા પ્રકટ કરવા માટે જીવનો પરિવર્તન માટે આધ્યાત્મિક સાધના માટે સાચો આરામ મેળવવા માટે આમ દસ કારણ છે જેના માટે આપણે ધ્યાન કરવું જોઈએ ધ્યાનને અસર કરનારા પરિબળો ધ્યાનમાં સફળતા માટે ધૈર્યની આવશ્યકતા ધ્યાન અને પ્રાર્થના ધ્યાન અને સત્સંગ ધ્યાન અને મંત્રજાપ ધ્યાનનું સ્વરૂપ ધ્યાનના અવરોધક પરિબળો પછી ધ્યાન વિશેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો ધ્યાનમાં મન કેમ લાગતું નથી ધ્યાનમાં ખરાબ વિચારો કેમ આવે છે ધ્યાનમાં વિચાર આવે ત્યારે શું કરવું આ બધું તમને આ પુસ્તકમાં મળશે એટલે આ પુસ્તકમાં બધું તમને બધા જેટલા તમારા ઉત્તરો આમાં મળશે આ લઈ લેજો અને બીજા કેટલાક જે તમારા સુખ દુઃખ વિશેના જે પ્રશ્નો કોઈ કે આમાં પાછું કર્ના સિદ્ધાંતની બધી વાત છે એ બધું તમને બીજું મારું પુસ્તક છે આધુનિક માનવ શાંતિની શોધમાં એમાં બધા પ્રશ્નો ઉત્તર મળશે તેમ છતાં થોડાક પ્રશ્નોના ઉત્તર જે બાકી રહી ગયા છે એ લેવાનો પ્રયત્ન કરશું અને આ પુસ્તકના શરૂઆતમાં જ મેં વાર્તા આપી છે કે સાચી સફળતા શું છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર મહાન એ જ્યારે ભારત આવ્યો ત્યારે એના ગુરુ એરિસ્ટોટલે કહ્યું કે જો ભાઈ તું જ્યાં ભારત જાય છે તો કંઈ સાચી કંઈક ભેટ સારી ભેટ લઈને આવજે તો કે શું ભેટ લાવવું તો કે બાકી બધી વસ્તુ તો બધા દેશમાં મળે છે પણ ભારતમાં જેવા સંતો મળે છે એવા સંતો ક્યાંય નથી તો આપણા માટે આપણા દેશ માટે એક ભારતના સંતને લઈને આવશે એટલે સિકંદર બધા સંતોની શોધખોળમાં હતો એક દિવસે એક જંગલમાંથી પસાર થતો હતો એમણે એક ખડક પર જોયું એક મહાત્મા દિગંબર અવસ્થામાં બેઠા હતા ધ્યાનમાં મગ્ન હતા અત્યંત તેજસ્વી એમનો ચહેરો અને ખૂબ પ્રભાવિત થઈ ગયો અને જ્યારે એમનું ધ્યાન પૂરું થયું એમની સાથે વાતો કરી અધ્યાત્મની અને એટલા સરસ એમણે જવાબ આપ્યા ખૂબ જ પ્રભાવિત થઈ ગયો અને એણે કહ્યું ચાલો મારી સાથે ચાલો હું તમને મારા દેશમાં લઈ જઈશ અને મારા દેશમાં તમને બહુ સરસ એક મહેલ બનાવી દઈશ રહેવાની સરસ સગવડ થશે બહુ સરસ સરસ તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીશ બહુ સરસ કપડાંની વ્યવસ્થા કરીશ બધી વ્યવસ્થા તમારા માટે સરસ સારું રાતે કરીશ ચાલો મારા દેશમાં ચાલો પહેલાં મહાત્મા હસ્યાને કહે હું શા માટે તારા દેશમાં આવું હું અહીંયા આનંદમાં છું મારે કપડાંની જરૂર નથી હું તો દિગંબર અવસ્થામાં રહું છું આકાશ મારું વસ્ત્ર છે મારે ભોજનની જરૂર નથી આ વૃક્ષ મને મીઠા ફળ આપે છે આ નદી છે બાજુમાં એ મને બહુ મીઠું પાણી આપે છે અને હું આ વૃક્ષ તળે રહું છું મને બહુ આનંદ છે મારે કાંઈ જોતું નથી હું આનંદમાં છું નહીં આવું ના તમારે આવવું પડશે મેં મારા ગુરુને કહ્યું હતું હું એક સારા સંતને લાવીશ અને હું તમારાથી પ્રભાવિત થયો છું એટલે તમારે આવવું પડશે નહીં આવું આવું જ પડશે નહીં આવું સિકંદર આજ સુધી કોઈની તાકાત નહોતી કોઈની હિંમત નહોતી કે એને ના પાડી શકે એને બહુ ગુસ્સો આવી ગયો તરત જ મ્યાનમાંથી તલવાર કાઢી જો તમે નહીં આવો તમારું માથું ધડથી જુદું કરી દઈશ અને જ્યારે સિકંદરની ચમકથી તલવાર બહાર પડતી ત્યારે સામેવાળા વ્યક્તિને અમસ્તો એ બેહોશ થઈને ઢળી પડતો અહીંયા ઊંધું થયું જ્યાં એણે તલવાર કાઢી સિકંદરે અને પેલા સંત જોર જોરથી હસવા માંડી ગયા મૂર્ખ તું જાણતો નથી તારી તલવાર મને કાપી શકે નહીં મૂર્ખ તું જાણતો નથી પાણી મને ભીજવી શકે નહીં વાયુ મને સુકી શકે નહીં અગ્નિ મને બાળી શકે નહીં હું અજર અમર આત્મા છું નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લે આપો ન શોષેતિ મારુતઃ અચ્છેદ્યો યમ અદાયોયમ અયો અચ નિત્ય સર્વગત સનાતન હું અજર અમર હાથમાં છું મને તારી તલવાર છેદી શકશે નહીં હસવા માંડી ગયા સિકંદર આ સુધી કોઈ પણ વ્યક્તિને પોતાની તલવાર સામે હિંમત ભર ઉભા થયો છે અને અહીંયા હસે છે ઊંધું થઈ ગયું સિકંદરના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ એ ડરી ગયો અને પછી પહેલાં મહાત્માએ કહ્યું મૂર્ખ તું મને તારા દેશમાં લઈ જવા માગે છે હું મારા ત્રિનેત્ર દ્વારા જોઈ શકું છું તું પોતે તારા દેશ સુધી પહોંચવાનો નથી અને ઇતિહાસ એ વાતનો સાક્ષી છે સિકંદર પોતાના દેશ સુધી પહોંચી શક્યો નહીં રસ્તામાં જ એને એક વિચિત્ર પ્રકારનો તાવ આવ્યો અને મરણ પથારી પડ્યો અને જ્યારે એને ખબર પડી ગઈ ત્યારે કે હવે મરવાનો હવે જીવતો જીવી નહીં શકે ત્યારે સેનાપતિને બોલાવ્યો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરો મારી બહુ ઈચ્છા હતી મારી માને મળું પણ હું હવે નહીં મળી શકું એને પોતાની માને બહુ પ્રેમ કરતો બહુ પ્રેમ કરતો માને કે મારી માને મળવાની બહુ ઈચ્છા હતી પણ હવે આ તાવ આવે છે હું મળી નહીં શકું મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો કે અવશ્ય તમારી ઈચ્છા પૂરી કરશું મારી છેલ્લી ઈચ્છા એ છે જ્યારે હવે મને દફનાવો તો મારા હાથને કવરમાંથી બહાર રાખજો ત્યારે સેનાપતિ અવશ્ય અમે આ વાત કરશું પણ જહાપના આવી વિચિત્ર માગણી તમે શા માટે કરો છો ત્યારે સિકંદરે કહ્યું હું સમસ્ત વિશ્વને સંદેશો દેવા માગું છું સિકંદર મહાન કેટલા બધા રાજ્યો પર એણે વિજય મેળવ્યો કેટલા રાજ્યો મેળવ્યા કેટલી જમીન મેળવી કેટલા હાથી કેટલા ઘોડા કેટલી સોનામહોરો કેટલા કેટલા ધન સંપત્તિ આ બધું એકઠું કર્યું પણ સિકંદર આજે ખાલી હાથે પાછો જઈ રહ્યો છે રડતો રડતો પાછો જઈ રહ્યો છે મેં બધા પર વિજય મેળવ્યો પણ પોતાના ઉપર વિજય ન મેળવ્યો એટલે આજે રડતા રડતા હું ખાલી હાથે જાઉં છું અને પેલા સંતે પોતાના ઉપર વિજય મેળવ્યો એટલે મળતી વખતે પણ એ મૃત્યુના સમયે પણ એ હસતા હતા અને હું નૃત્ય સમયે રડતાં રડતા જાઉં છું ખાલી હાથે પાછા જાઉં છું સમસ્ત વિશ્વને સંદેશો ફેલાવવા માગું છું કે જે કોઈ આવશે એને ખાલી હાથે પાછું જવાનું છું સાથે કાંઈ નહીં જાય કાંઈ કરતા કાંઈ નહીં જાય આ એક જ સંદેશો સિકંદર મહાને આપેલો છે પોતાના અનુભવ આધાર પર આ વાત આપણે યાદ રાખવાની છેલ્લે આપણી સાથે શું જશે જે કંઈ આધ્યાત્મિક શિબિરમાં આપણે બેઠા એ જશે આધ્યાત્મિક શિબિરમાં આપણે બેઠા એ જશે મંત્ર જાપ કર્યા એ આપણી સાથે જશે સારા કર્મો એ આપણી સાથે જશે એ પ્રમાણે આપણું નવ નવો બીજો જન્મ થશે જે કંઈ આપણને માળવવાનું છે એ બધું એના પછી મળશે સારા કર્મો જશે અને જે કંઈ સાધના આપણે કરી છે એ સાથે જશે એના સિવાય કંઈ કરતા કંઈ કોઈ વસ્તુ નહીં કોઈ નહીં વસ્તુ કોઈ કરતાં કોઈ વસ્તુ સાથે નહીં જાય ખાલી હાથે પાછું જવું પડશે આવો સંદેશો એટલે સાચી સફળતા શું છે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું એ સાચી સફળતા છે અને બાકી બધી સફળતા આ ટેમ્પરરી સફળતા છે તમારે ગોલ્ડ મેડલ મેળવ્યા હશે એ ગોલ્ડ મેડલ સાથે નહીં લઈ જઈ શકો તમે સારામાં સારું સર્ટિફિકેટ મેળવ્યું હશે સાથે નહીં લઈ જઈ શકો તમે ગમે એટલું સન્માન પ્રાપ્ત કર્યું હશે પદ્મશ્રી મેળવ્યું હશે એ પણ સાથે નહીં જઈ શકો તમે ગમે એટલું સોના મોહોરો હશે તમારી પાસે સારામાં સારા હીરા હશે સાથે નહીં જઈ શકો ધન સંપત્તિ માન સન્માન સર્ટિફિકેટ પીએચડી ડબલ પીએચડી ટ્રિપલ પીએચડી હાર્વર્ડ યુનિવર્સિટીનું પીએચડી કંઈ નોટ એ સિંગલથી એક પણ વસ્તુ સાથે નહીં જાય બધી આઈનઆઈ રહેશે બધી આઈનઆ રહેશે ખાલી હાથે જવું પડશે માત્ર આધ્યાત્મિક જીવનમાં આપણે જેટલું આગળ વધ્યા આધ્યાત્મિક સાધના જેટલી કરી એટલે જ ટાઈમ મેનેજમેન્ટની વાત આપણે આવતે કરશું જો ટાઈમ મળશે તો ટાઈમ ટાઈમ મળશે તો ટાઈમ મેનેજમેન્ટની વાત કરશું એ બહુ જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ આધ્યાત્મિક સાધકો માટે ટાઈમ મેનેજમેન્ટની વાત આપણે કરશું એ કેટલું આવશ્યક છે ટાઈમ મેનેજમેન્ટ અને સૌથી મોટું ટાઈમ મેનેજમેન્ટ એ છે કે આપણો વધારેમાં વધારે સમય જે કંઈ થોડો સમય બચ્યો છે બહુત ગઈ થોડી રહી થોડી બી અબજાય કેટલું કેટલું તો બાકી થઈ ગયું પતી ગયું હવે જે કંઈ બાકી છે એ સમયનો આપણે સદુપયોગ કરી શકીએ એની આપણે વાત કરવાની છે જે આપણી સાથે જશે એને સંચયન કરવાનો આપણા માટે લાભ લઈએ અને જો આધ્યાત્મિક સાધનામાં આધ્યાત્મિક શિબિરમાં આવીને આપણને થોડુંક આવું જ્ઞાન મળે થોડીક આપણા મનમાં થાય ના ભાઈ ઘણું બધું આપણે મેળવ્યું છે ઘણું મેળવ્યું જે અહીંયા નહીં રહેવાનું છે હવે એવું થોડુંક મેળવીએ જે આપણી સાથે જવાનું છે સત્કર્મો અને સાધના આપણે સાધનામાં થોડો સમય વિતાવીએ એવી જાતની એવી જાતની સંકલ્પ જો આ અહીંયા જાગે તો આપણી આધ્યાત્મિક શિબિર આ સફળ થઈ ગઈ ગણાશે બરાબર છે ઓમ શાંતિ 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 હરિઓમ તત્સ શ્રી રામ મસ્તુ